હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત હમ કંઈ નહોતું દેખાતું હવે દેખાશે ઓકે વેરી ગુડ આફ્ટરનૂન જય હિન્દ જય ભારત ચાલો ફટાફટ સેશનને શેર કરવાની શરૂઆત કરી દો મિત્રો હા હા સર આવી ગયા છે સર આવી ગયા છે ઓકે અને લેક્ચર બી હવે શરૂ થઈ જશે એક થી બે મિનિટનો ટાઈમ મળે છે તમને સેશનને ખૂબ જ સારી રીતે દબાવીને શેર કરી દો દોસ્તો વેરી ગુડ આફ્ટરનૂન જય માતાજી ચાલો તાત્કાલિક ભાઈ જય દ્વારકાધીશ વેરી ગુડ વેરી ગુડ આની આ સ્પીડથી ફટાફટ શેર કરવા લાગો મિત્રો લાસ્ટ આપણે જીસીઆરટી આની જે સિરીઝ ચાલે છે આપણી એની અંદર છ જેટલા ચેપ્ટર એપિસોડ છે એ છ છ જેટલા એપિસોડ આપણે ખતમ કર્યા છે આજે આપણે સાતમા એપિસોડની અંદર પહોંચી ગયા છીએ જે વિદ્યાર્થીઓ રેગ્યુલારિટી જાળવી રાખશે એવા વિદ્યાર્થીઓને ચોક્કસપણે ફાયદો મળવાનો જ છે જીવનની અંદર ઘણી બધી વિષમ પરિસ્થિતિઓ આવતી હોય છે એ વિષમ પરિસ્થિતિઓની અંદર જે માણસ પોતાના પ્રયત્નોને હંમેશા માટે જાળવી રાખે છે પોતાના પ્રયત્નો હંમેશા માટે શરૂ રાખે છે પોતાનો વિશ્વાસ ટકાવી રાખે છે પોતાના મોરલને ડાઉન નથી થવા દેતો એવો માણસ જે છે એ જીવનમાં હંમેશા સફળ થાય જ છે કદાચ કોઈ એકાદું ફિલ્ડ હોય કે ફિલ્ડની અંદર જે છે એ તમે તમારું સર્વસ્વ ન આપી શકતા હોય તો જીવન આખું ફિલ્ડોથી ભરેલું છે ઘણા બધા સ્ટ્રીમ છે જે સ્ટ્રીમની અંદર તમે તમારા નસીબને અજમાવી શકો છો પણ નસીબ હંમેશા હંમેશા કાર્ય ક્યારે કરે છે કે નસીબ કોઈ પણ બાબતની અંદર હું માનું છું ત્યાં સુધી ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટેજ કાર્ય કરે છે બાકીનો જેટલો પણ પાર્ટ ઓફ લાઈફ વધેલો છે એ બધું જ તમારું મહેનત છે અને આ મહેનત જ એવી એક વસ્તુ છે કે જે તમે ધારો ત્યાં તમને પહોંચાડી શકે ચાહે કોઈ બી આસમાન હોય ઓકે અને મહેનત જ એક એવી વસ્તુ છે જે તમને આસમાનથી પાતાળ સુધી પણ પહોંચાડી શકે જો ન કરો તો જો ન કરો તો મહાદેવ 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 સત્કેવલ ઓકે તો મિત્રો જે વિદ્યાર્થીઓ રેગ્યુલારિટી જાળવી રાખવાના છે એવા વિદ્યાર્થીઓ જાળવી જ રાખવાના છે આપણે કોઈને ફોર્સ નથી કરતા કે તમે ફરજિયાતપણે જોડાયેલા જ રહો કે મને ખ્યાલ છે ભાઈ શરૂઆતની અંદર કોઈપણ સિરીઝ કે કોઈ પણ સારી બાબતની શરૂઆત થતી હોય તો શરૂઆતમાં સપોર્ટર જે છે એ વધારે હોય છે ધીરે 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 એ ઘટતા જતા હોય છે ઓકે પણ ઘટતા જતા હોય છે એમાં આપણે મૂંઝાવાની કોઈ જરૂર નથી એમને મૂંઝાવવાની જરૂર છે કે સાલે અમે નીકળી ગયા આ બાબતમાંથી અને પછી રહી જશો શું થશે રહી જશો ઓકે ફટાફટ વિદ્યાર્થીઓ સેશનને સારી રીતે શેર કરી દો ઓકે પાંચસો પ્લસ પહોંચાડી દઈએ એટલે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ સામાજિક વિજ્ઞાન ધોરણ છ ચાલી રહ્યું છે અને એની અંદર આપણે ચેપ્ટર નંબર સાત જે છે એ સાત આપણે અડધે પહોંચી ગયા હતા ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એ ચંદ્રગુપ્ત દ્વિતીયને આપણે ખતમ કર્યા હતા ઈસવીસન ચારસો ને ઓગણીસમાં મહારાજ ચંદ્રગુપ્ત બીજા જે છે એમનું નિધન થયેલું એમનું નિધન થયેલું અને ત્યાંથી આપણે આગળ વધવાનું હતું આપણે મિત્રો એક ટેટ ટાટ વિશેની માહિતી મેળવી લઈએ કે ટેટ વન અને ટેટ ટુ માટે અત્યારે જ્ઞાન એકેડમીની અંદર પચાસ ટકા ઓફલાઈનવાળું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એમાં ફ્રી મટિરિયલનો સેટ આપવામાં આવે છે ટેસ્ટની એપ્લિકેશન આપવામાં આવે છે અને પ્લસ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે જો વિદ્યાર્થીઓ આ લાઈવ બેચમાં એડમિશન લેવા માગે છે તો એમને અગિયાર હજાર ચારસો નવ્વાણું રૂપિયા છે ફીસ પચાસ ટકા ટકા ડિસ્કાઉન્ટ સાથે નવ મહિનાની વેલિડિટી અને રેગ્યુલર ચાર વાગ્યાનો ટાઈમ રહેશે કોઈ વિદ્યાર્થીઓ પાર્ટ ટુ રેકોર્ડ ખરીદવા માગે છે તો એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે નવ હજાર ચારસો નવ્વાણું રૂપિયા ફીસ છે છ મહિનાની વેલિડિટી છે ઓકે આ જે છે મિત્રો એ આપણું ફેકલ્ટી ટીમ છે જેનાથી બધાથી તમે બધી રીતે વાકેફ છો ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી છે ઓકે બેસ્ટ મટીરિયલ છે ઓનલાઈન ટેસ્ટ છે લાઈવ ચેટબોક્સ લેકચર પીડીએફ ડાઉટ સોલ્વિંગ યુટ્યુબ સેશન છે આ બેચમાં જો એડમિશન લેવા માંગો છો તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો રજીસ્ટ્રેશન કરાવો તમારા કોર્સને સિલેક્ટ કરો ત્યાં પર પ્રોમોકોડ એપ્લાય કરી અને તમે કોર્સ બાય કરી શકો છો વિધિન અ શોર્ટ ટાઈમમાં આ જે તમારો ખરીદેલો કોર્સ છે એ તમને માય કોર્સના ઓપ્શનમાં જોવા મળશે કોઈ વિદ્યાર્થી વિચારે કે સાહેબ અમે ટેટ વન અને ટેટ ટુમાં ત્યાં પર આવી અને તમારી ફેકલ્ટીઓની સામે અમે રૂબરૂ બેસીને ભણવા માગીએ છીએ તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આપણી પાસે સુવિધા અવેલેબલ છે વિભાગ એક અને વિભાગ બે સાથે ટેટ વન ટુની બેચ છે દસ તારીખથી તેર તારીખ સુધી ડેમો હતો ચાર વાગ્યાનો ટાઈમ છે બેચ શરૂ થઈ ચૂકી છે છવ્વીસ હજાર પાંચસો રૂપિયા ફીસ છે ચૌદ તારીખથી બેચની શરૂઆત થઈ ગઈ છે એટલે કે ગઈકાલે બેચની શરૂઆત થઈ આ બેચમાં એડમિશન લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે જે આપેલા નંબર ઉપર થઈ શકે ઓફલાઈનમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે એમને આ ઓનલાઈનની જે બેચ છે એ બેચ ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવશે મતલબ કે ટુ ટાઈપ ઓફ એટલે કે એ રિવિઝન પણ કરી શકશે આ બેચમાંથી બંને જગ્યાએ સેમ જ ફેકલ્ટીઓ છે એ સેમ ફેકલ્ટીઓ અભ્યાસ કરાવે છે ઓકે તો અહીંયા જે છે એ હવે આપણે શરૂઆત કરીએ મિત્રો ગુપ્ત ગુપ્તયુગ અને અન્ય શાસકો આ ચેપ્ટરમાં આપણે અડધે પહોંચેલા છીએ આ ચેપ્ટરની અંદર આપણે અડધે પહોંચેલા છીએ ઓકે હા હા બંને સેનાઓ મેદાનની અંદર આમને સામને આવી ગઈ છે હવે આર પા આર યા પારની લડાઈ એકમાત્ર ઓપ્શન છે જો પીઠ બતાવીને ભાગશો તો દુનિયા તમને કાયર ગણવાની છે જો ઊભા રહેશો તો દુશ્મન તો ઘા કરવાનો જ છે ભાઈ કારણ કે દુશ્મન યુદ્ધ કરવા માટે જ આવ્યો છે તો ત્યાં ઊભા રહી અને દુશ્મનના ઘા ખાવા ત્યાંથી પાછા ફરી પીઠ બતાવી અને સમાજના ઘા ખાવા એના કરતા એક હાથ અને એક તલવાર બરોબરને ને કરી લે ને બે બે હાથ મારા ભાઈ તું શા માટે મુંજાઈ છે આખરે યુદ્ધ એ જ એક કલ્યાણ છે આ ફિલ્ડની અંદર ઓકે ગુપ્ત યુગ અને અન્ય શાસકોની અંદર મિત્રો આપણે આગળ જઈએ તો ગુપ્ત સામ્રાજ્યના અંત તરફની જે ડિટેલ છે એ ડિટેલમાં આપણે આગળ વધવાનું છે ગુપ્ત સામ્રાજ્યનો અંત એમાં જે મિત્રો રાજવી આવે છે એ કુમાર ગુપ્ત પહેલો છે ચંદ્રગુપ્ત બીજા પછીનો રાજવી છે કોના પછીનો રાજવી છે ચંદ્ર ગુપ્ત બીજા પછીનો આ રાજવી છે આપણે ગઈકાલે જે કડીઓ યાદ રખાવેલી એ કડીને વળી પાછો હું એક વખત અહીંયા રિપીટ કરી દઉં છું સૌ પ્રથમ રાજવી હતો શ્રીગુપ્ત એ શ્રીગુપ્ત પછીનો જે રાજા આવે છે એનું નામ છે ઘટોત્કચ શું નામ છે ઘટોત્કચ અને ઘટોત્કચ પછીનો જે રાજવી આવે છે એનું નામ છે ચંદ્રગુપ્ત શું નામ છે ચંદ્રગુપ્ત મતલબ ચંદ્રગુપ્ત પ્રથમ એના પછીનો જે રાજવી આવે છે મિત્રો રામગુપ્ત પણ નબળો રાજા અને એના પછીનો જે રાજવી આવે છે સોરી સમુદ્રગુપ્ત હવે સમુદ્રગુપ્તને બે દીકરા રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો પણ રામગુપ્ત નબળો રાજા એટલે જે રાજવી રાજ કરે છે એ ચંદ્રગુપ્ત બીજો અને એના પછીનો જે રાજવી આવે છે એ કુમારગુપ્ત છે કોણ છે કુમાર ગુપ્ત છે એમાં જોઈએ તો નાલંદાની જે પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ છે જેને આપણે ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધા તરીકે ઓળખીએ છીએ મતલબ કે બૌદ્ધ ધર્મના બે સંપ્રદાય એક મહાયાન બૌદ્ધ સંપ્રદાય અને એક હિનયાન બૌદ્ધ સંપ્રદાય એમાં જે મહાયાન બૌદ્ધ સંપ્રદાય છે એની ઓક્સફર્ડ યુનિવર્સિટી તરીકે ભારતની કઈ પ્રાચીન યુનિવર્સિટીને ઓળખવામાં આવે છે એવો જો સવાલ આવે તો આપણી નાલંદા વિદ્યાપીઠ છે કઈ છે નાલંદા વિદ્યાપીઠ છે અને એ સિવાય અજંતાની કેટલીક ગુફાઓ પણ તેના સમયમાં તૈયાર થઈ મિત્રો યાદ રાખવા જેવી બાબત છે અજંતાની ગુફાઓની અંદર ચંદ્રગુપ્ત બીજા પણ હતા અને કુમારગુપ્ત પહેલાં પણ છે કુમારગુપ્ત પહેલાં પણ છે મતલબ ગુપ્ત સમયનો જે સમયગાળો છે ગુપ્તકાળનો જે સમયગાળ છે એની અંદર અજંતાની ઘણી બધી ગુફાઓનું નિર્માણ થયેલું આ વાતથી આપણે વાકેફ છીએ આ વાતથી આપણે વાકેફ છીએ ઓકે અને એમાં આ બે રાજાઓથી આપણે વાકેફ થવાનું છે નવનીતભાઈ મકવાણા સર હું જિલ્લા પંચાયતમાં જોબ કરું છું ઓફિસ પર બેઠો બેઠો તમારો લેક્ચર લઉં છું વેરી ગુડ વેરી ગુડ ઓકે ગવર્મેન્ટની અંદર બેઠેલા કર્મચારીઓ પણ જો અમારો લેક્ચર જોતા હોય એ લોકો પણ જો કંઈક આગળ એમનો ગોલ વિચારીને બેઠેલા હોય કે અમારે જે છે એ જે તે ફિલ્ડની અંદર હજુ આગળ વધવાનું છે ઓકે તો બહુ પ્રાઉડ ફીલ અમારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટવાળી વાત છે ઓકે ઘણા બધા ગવર્મેન્ટની અંદર બેઠેલા કર્મચારીઓ જે છે એ લેક્ચર આપણા જોતા હોય છે સચિવાલયની અંદર તો લોટ ઓફ એવા એમ્પ્લોઈઝ છે જે ઓલરેડી ક્લાસ થ્રીની જોબ કરે છે અને છતાં પણ એ લોકોની અંદર એક જ ઈચ્છાઓ છે કે સાહેબ હજુ આગળ વધવું છે હજુ આગળ વધવું છે ઓકે તો મિત્રો કુમાર ગુપ્ત જે છે એ પહેલા પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી ઉપર આવે છે મતલબ કુમાર ગુપ્ત પછીનો કોણ રાજવી ગાદી ઉપર આવે છે સ્કંદગુપ્ત ગાદી ઉપર આવે છે હવે એક વસ્તુને યાદ રાખજો એક વસ્તુને યાદ રાખજો આ સ્કંદગુપ્ત જે છે ને એ શક્તિશાળી રાજવી હતો કુમાર ગુપ્ત પણ શક્તિશાળી રાજવી હતો પણ ગુપ્તોની અંદર સૌથી વધારે શક્તિશાળીમાં અંતિમ શક્તિશાળી શાસક જો કોઈ હોય તો એ કોણ આવશે ભાઈ સ્કંદગુપ્ત આવશે કોણ આવશે સ્કંદગુપ્ત આવશે સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો એ જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં એનો મતલબ એવો થાય છે કે હુણ પ્રજાતિ જે છે એ હુણ પ્રજાતિ ઘણા બધા સમયથી આક્રમણ કરવાનો વિચાર કરી રહી હતી એનું આક્રમણ શા માટે અહીંયા પર નિશ્ચિત થઈ જતું હતું કારણ કે ભારતની અંદર જે રાજવી હતો એ રાજવીનું નામ હતું કુમાર ગુપ્ત અને આ કુમાર ગુપ્તને હુણ પ્રજાતિ પહોંચી શકે એમ હતી નહીં હુણ પ્રજાતિના જે રાજવીઓ હતા એમણે એવું નક્કી કરી લીધું કે કોઈ વાત નહીં हम भारत की वायव्य दिशाएं जो है मतलब आज नो जे पाकिस्तान नो प्रदेश हम भारत की वायव्य दिशा में बैठ के हम सोचेंगे अपना टाइम आएगा अपना टाइम आएगा सेनापति पूछ रहा है महाराज अपना टाइम आएगा वो तो आप कह रहे हो लेकिन अपना टाइम कब आएगा तो के बुरा अपना टाइम आएगा पता है कब जब कुमार गुप्त बूढ़े हो जाएंगे जब कुमार गुप्त बूढ़े हो जाएंगे और फिर उसके बाद जो सम्राट आएगा वो क्या पता कुमार गुप्त जैसा शक्तिशाली ना भी हो તબ હમારા ટાઈમ તબ હમારા ટાઈમ આવે પણ અહીંયા હુણોની જે ગત વિચાર શક્તિ છે એ વિચાર વિચારશક્તિ અહીંયા ખોટી સાબિત થાય છે કારણ કે કુમાર ગુપ્ત પછીનો રાજવી કોણ આવે છે સ્કંદ ગુપ્ત આવે છે અને પેલો સેનાપતિ એના બાપુને પકડીને ચાર નાખવાની ઈચ્છા ધરાવે છે કેદુના મંડાણા હા બાપુ અપના ટાઈમ આયેગા અપના ટાઈમ આયેગા ઓય સ્કંદ ગુપ્ત આયેગા અપના ટાઈમ કભી નહીં આયેગા અપના ટાઈમ કભી નહીં આયેગા હું વાત કરતા હે આયા શક્તિશાળી હે મારા બેટા હા કોઈ બાત નહીં જબ સ્કંદગુપ્ત જાયગા તબ અપના ટાઈમ આવે અને આખરે હૂણોનો સમય આવી ગયો કેમ કેમ કે સ્કંદગુપ્ત પછીના જે રાજવીઓ હતા એ નબળા રાજવીઓ હતા એ ઝનુની હૂણ પ્રજાતિની સામે જે છે એ ટકી શકા નહીં અને આખરે જે ગુપ્ત સામ્રાજ્ય છે મિત્રો એ ઈસવીસન પાંચસો પચાસ માં છિન્ન ભિન્ન થઈ જાય છે ઈસવીસન પાંચસો પચાસમાં ઓકે થેન્ક યુ થેન્ક યુ ઓલ ઓફ યુ સારું ભણાવો છો સાહેબ આભાર તમારો ઓકે ભણી લ્યો મોકો મળ્યો છે તો હા આપકો પતા હૈ અપના ટાઈમ કબ આયગા આપકો પતા હૈ અપના મારો એક વિદ્યાર્થી છે મિત્રો હું તમને એક વાત કહું બે હજાર પંદર સોળથી તૈયારી કરતો નહીં આમ તો એની પહેલાંથી કારણ કે એ એમની તો ઉંમરે બહુ મોટી છે મારા કરતા એ બરોબર ને પણ વિદ્યાર્થી છે હોય ને હા બે હજાર અગિયારની પોલીસની ભરતી પણ એમણે આપેલી સમજો મજા આવશે અને એની સ્ટ્રગલ બે હજાર અગિયારની પોલીસની ભરતી એમણે આપેલી એ પોલીસની ભરતીથી એ તૈયારી શરૂ કરેલી એ કન્ટિન્યુઅસલી લગાતાર બે હજાર અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સુધી ફેલ 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 પણ એણે એક જ બાબત નક્કી રાખેલી કે સાલા અપના ટાઈમ આયેગા અને શું થાય છે ખબર છે બે હજાર સત્તર નું વરસ અને હકીકતે એનો ટાઈમ લઈને આવે છે બે હજાર સત્તરનું વરસ અને વાસ્તવિકતામાં એનો ટાઈમ લઈને આવે છે ગુજરાત સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીઓ જાહેર થાય છે જોડે જોડે જ તલાટીની ભરતી હોય છે જુનિયર ક્લાર્કની ભરતી હોય છે અને બીજી બે ત્રણ જેટલી ભરતીઓ હોય છે પંચાયત વિભાગની ટોટલ મિત્રો યાદ છે મને કે આઠથી નવ જેટલી ભરતીઓ હતી આ આઠથી નવ જેટલી ભરતીઓમાં પ્રથમ તલાટી અને કોન્સ્ટેબલ હતી ઓકે તલાટી જુનિયર ક્લાર્ક કોન્સ્ટેબલ એ રીતે કોન્સ્ટેબલ પાસ કરી પીએસઆઈ પાસ કરી મતલબ કે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસ કર્યો તલાટી પાસ કરી જુનિયર ક્લાર્ક પાસ કરી અને પંચાયત વિભાગની બીજી બેથી ત્રણ ભરતીઓ પાસ કરી અને એક જ સાથે મિત્રો એની પાસે એ સમયે સાત જેટલી ભરતીઓ પાસ કરવાના ઓફર લેટર પડેલા અને પછી પોતાની ટેબલ ઉપર મૂકી અને એ વિચારતો હતો કે અપના ટાઈમ આ ગયા અ સે જાઉં જાઉ ગીસમે અને ફાઇનલી એ પીએસઆઈ સિલેક્ટ કર્યું કારણ કે એ તો પીએસઆઈએ સિલેક્ટ કરવાનું હોય ને કારણ કે સૌથી મોટી પોસ્ટ જે છે એ એ જ હતી બરોબર ને ફાઇનલી એણે પીએસઆઈ સિલેક્ટ કરેલું એ સમયે ઓકે અને એને ઘણા વર્ષ થઈ ગયા છે બે હજાર પંદર સોળની પીએસઆઈની ભરતીની વાત કરું છું એટલે હવે લગભગ જે છે એ શોર્ટ ટાઈમમાં પ્રમોશન આવશે પોલીસ ઇન્સ્પેક્ટર બી બનશે ઓકે હા નામ હું ન બોલી શકું પણ મારા ખાસ્સા એવા કોન્ટેક્ટમાં છે મારો મિત્ર બી છે મારો સ્ટુડન્ટ બી છે મારા લંગોટિયા મિત્રો છીએ એમ બધા ઓકે અને એ જો વિડીયો જોતો હશે અથવા ક્યારેક જોશે તો એને ખબર પડી જશે મારું જ કીધું હે સાહેબે મારું જ કીધું હે ઓકે હા તો મિત્રો આવું થશે ટાઈમ આવે ગા ટાઈમ આવેગા ઓકે હવે મિત્રો એક વિદ્યાર્થી કોમેન્ટ કરે છે કે સર એક વખત ગુપ્ત શોર્ટની અંદર ગુપ્ત શાસનની પેઢીઓ વિશે વાત કરી દો તો શોર્ટમાં ગુપ્ત શાસનની પેઢીઓ વિશે હું વાત કરી દઉં છું અહીંયા પેઢીઓ લખી દઉં છું બધા વિદ્યાર્થીઓએ પોતાની બુકમાં ઉતારી લેવાની છે યાદ રાખવા જેવી બાબત છે ભાઈ યાદ રાખવા જેવી બાબત છે ઓકે સૌ પ્રથમ રાજવી કોણ હતો મિત્રો તો શ્રી ગુપ્ત હતો એ શ્રી ગુપ્ત પછી જે છે એ ઘટોત્કચ કચ આવે છે અહીંયા તમને એક્ઝામની અંદર સવાલ એવા પૂછાય કે ભાઈ રાજાના ઉત્તરાધિકારી તરીકે કોણ વ્યક્તિ આવે છે ત્યારે આપણને આનો આન્સર આવડવો જોઈએ કે ભાઈ એક્સ વાય ઝેડ ના ઉત્તરાધિકારી તરીકે એક્સ વાય ઝેડમાં કોણ આવે છે ઓકે આ ઘટોત્કચ પછી જે છે મિત્રો એ ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે કોણ આવે છે ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે અને આ ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એના પછીનો કોણ રાજવી આવે છે તો ચંદ્ર પછી આપણે લીધેલું કે સાહેબ ચંદ્ર પછી સમુદ્ર આવે છે કોણ આવે છે સમુદ્ર આવે છે મતલબ કે સમુદ્ર ગુપ્ત જે છે એ આવે છે આના બે દીકરા છે એક રામગુપ્ત છે રામગુપ્ત છે અને એક ચંદ્રગુપ્ત બીજો છે ચંદ્રગુપ્ત બીજો આ ચંદ્ર એટલે કે ચંદ્ર સમુદ્ર અને ચંદ્ર આનું શાસન જે છે એ નબળાઇને કારણે જતું રહી છે હાથમાંથી ઓકે અહીંયા ચંદ્રગુપ્ત પછી જે છે એ પાછો કોણ રાજા આવે છે તો એનો જ પ્રતાપી દીકરો જે છે એ કુમાર ગુપ્ત આવે છે અને કુમાર ગુપ્ત પછીનો જે રાજા છે ભાઈ એ સ્કંદગુપ્ત આવે છે કોણ આવે છે સ્કંદગુપ્ત આવે છે ક્લિયર છે આ જે પેઢીઓ છે એ પેઢીઓને આપણે યાદ રાખવા જેવી છે આટલી વસ્તુને આપણે યાદ રાખવા જેવું છે ભાઈ જરૂરી છે ખાસું ખાસું મહત્વનું છે ખાસું જરૂરી છે ક્લિયર છે મિત્રો થેન્ક યુ થેન્ક યુ ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી કે સાહેબ સારું ભણાવો છો થેન્ક યુ તમારો આભાર ઓકે હા હવે અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ આને ભૂસી નાખું છું ભાઈ આને હું ભૂસી નાખું છું જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય યા લખવું હોય તો તમે લખી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે ફટાફટ સ્પીડમાં ફટાફટ ઓકે મિત્તલબેન સૂર્યવંશી ઓકે ઓકે ડન 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 અને હવે અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે વાત કરીએ તો શાસન તંત્ર વિશે જોઈએ તો ખાસ કરીને આપણને અભિલેખો સ્મૃતિઓ અને પુરાણો જે છે એ પુરાણોમાંથી આપણને ગુપ્ત વંશ વિશેની માહિતી મળે છે સ્મૃતિ વિશે તો આપણે જે છે એ ડિટેલમાં ચર્ચાઓ કરેલી છે તમને બધાને ખ્યાલ જ છે કે મનુસ્મૃતિ વગેરે બધી સ્મૃતિઓ આપણે ચર્ચા કરેલી છે આ ગુપ્ત વંશની અંદર મિત્રો એની શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે તો કે સમ્રાટ એટલે કે જે રાજવી છે એ કેન્દ્ર સ્થાને છે મતલબ કે સૌથી ઉપર ગમે એટલા હોદ્દા હોય પણ સૌથી ઉપરનો જે વ્યક્તિ હોય એ કોણ હોય છે સમ્રાટ તેઓને મહારાજાધિરાજ પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા અને આના સમયગાળામાં જે મુખ્ય સેનાપતિ નામનો જે વ્યક્તિ હતો એને કયા નામથી ઓળખવામાં આવતો બહુ જ અગત્યનું યાદ રાખવા જેવું અને શાસન વ્યવસ્થા મિત્રો ક્લાસ થ્રી ની એક્ઝામ ની અંદર હવે પૂછાય છે ક્લાસ થ્રી ની એક્ઝામ માં શાસન વ્યવસ્થા આપણને પૂછાય છે આ ખાસ આ વસ્તુને મગજની અંદર ફીટ બેસાડી લેજો ઓકે હવે એક વસ્તુ સમજો હું જેમ સમજાવું ને એમ જ સમજો સેનાપતિ હોય એનો મતલબ કે બળશાળી વ્યક્તિ હોય બળશાળી વ્યક્તિ હોય ને ઓકે તો મુખ્ય સેનાપતિને મહાબલાધિકૃત તરીકે ઓળખવામાં આવતો કયા નામથી ઓળખવામાં આવતો મહાબલાધિકૃત એવા નામથી ઓળખવામાં આવતો ઓકે અને વિદેશ મંત્રી જે છે એને મહાસંધિ વિગ્રાહક મહા સંધિ વિગ્રહક સંધિનો મતલબ થાય છે એક કે બે વ્યક્તિઓ વચ્ચે યા એક કે બે પ્રદેશો વચ્ચે યા એક કે બે રાજ્યોની વચ્ચે સુમેળના સંબંધો સંચાવનાર મતલબ કે જે જાળવવાની જવાબદારી ધરાવતો હોય ને આ એવો વ્યક્તિ જે સુમેળ ભર્યા સંબંધો બંધાય છે ને એને સંધિ કહેવાય શું કહેવાય સંધિ તો એક કે બે દેશ વચ્ચે જોડાયેલો વ્યક્તિ જેને આપણે વિદેશ મંત્રી કહીએ તો એને અહીંયા કયું નામ આપવામાં આવેલું હતું મહા સંધિ વિગ્રહક અને મહેલો અને દ્વારોના રક્ષકોના વડા જેને આપણે મહાપ્રતિહાર તરીકે ઓળખીએ છીએ મહા પ્રતિહાર તરીકે ઓળખીએ છીએ પ્રતિહારનો મતલબ થાય છે મિત્રો રક્ષક એટલે કે રક્ષણ કરનાર આ રક્ષણ કરનાર નો પણ કોઈક વડો હોય ને એને મહારક્ષક કહેવાય એટલે કે મહાપ્રતિહાર મહા પ્રતિહાર ક્લિયર છે થેન્ક યુ જાદવ વસ્તીબેન ઓકે અને અહીંયાથી આગળ જઈએ તો ઘોડે સવાર સેનાના વડા તો ઘોડાને આપણે અશ્વ કહીએ તો મહા અશ્વપતિ પછી હાથીની સેનાના વડા તો મહા પીલું પતિ હાથીના બચ્ચાને પીલું કહેવાય કે શું કહેવાય પતી જશે એમડી બ્લોક્સ તલાટીની એક્ઝામ પહેલાં જીસીઆરટીની સિરીઝ પતી જશે ઓકે રેગ્યુલર રહેશો તો ઓકે સર ઓકે હા હા પતી જશે પતિ જશે ઓકે અને રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નામનો એક અધિકારી હતો અને આ એક વસ્તુ જે છે એ યાદ રાખવા જેવી છે પ્રાંત અને જિલ્લો મતલબ આ આખે આખો ગુપ્ત શાસનનો વિસ્તાર છે આ ગુપ્ત શાસનને જે છે મિત્રો એ પ્રાંતમાં ડિવાઇડેડ કરવામાં આવતું શેમાં ડિવાઈડેડ કરવામાં આવતું પ્રાંતમાં ડિવાઈડેડ કરવામાં આવતું આને એક પ્રાંત કહેવાય શું કહેવાય પ્રાંત પ્રાંતને અહીંયા કયું નામ આપેલું છે ભક્તિ હવે આ પ્રાંત જે છે એ નાના નાના ઘણા બધા ટુકડાઓમાં વિભાજીત થયેલું હોય નાના નાના ઘણા બધા ટુકડાઓની અંદર વિભાજીત થયેલું હોય છે ઓકે તો આ જે ટુકડાઓ છે આ બધા જ ટુકડાઓમાં એક ટુકડો એટલે ઝિલ્લો જેને આપણે વિષય કહેતા શું કહેતા વિષય ઓકે મતલબ આખે આખો પ્રદેશ એ પ્રદેશ શેમાં ડિવાઇડેડ હતો તો પ્રાંતમાં ડિવાઈડેડ હતો પ્રાંતનો મતલબ થાય છે ભુક્તિ અને આ જે ભુક્તિ જે છે એ શેમાં ડિવાઈડેડ થતું તો એ ડિવાઈડેડ થતું જિલ્લામાં એટલે કે વિષયમાં એટલે કે વિષયમાં હા ભક્તિ નહીં આવે ભુક્તિ આવશે શું આવશે ભાઈ ભુક્તિ આવશે ક્લિયર છે ઓકે અને અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ ભાઈ જે વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરે છે ને બધાને કહી રહ્યા છે ને ભાઈ લાઇક કરો લાઇક કરો બંધ થઈ જાઓ કોઈને કહેવાનું નહીં બરોબર ને હા આપણે કોઈને નથી કહેવાનું લાઈક કરો મજા આવે તો લાઇક કરો બરાબર ને બાકી અમે મફતમાં જ ભણાવીએ છીએ અમારો એક જ એમ છે ફ્રી એજ્યુકેશન ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આ જવું જોઈએ અમારી ફરજ છે એ એમ પૂરી કરીએ તમારી ફરજમાં આવતું હોય તો લાઇક કરજો ન આવતું હોય તો નહીં કરતા બરાબર છે ને એવું બધું આપણે યાર ભીખ માગવાની આદતો જિંદગીમાંથી કાઢો યાર કાઢો ઓકે આપણે તો કાયદેસર આપણો હક માગીએ પણ હવે જેને એવું જ નક્કી કરેલું હોય કે લાઈક નહીં કરવું તો ના કરવાની ને યાર એમાં શું ફરક પડી જાય નહીં કરવાની ને ઓકે હવે જોઈએ તો ગુપ્ત યુગ જે છે એ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવતો શા માટે મિત્રો તો કે ખેતી આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ એમના સમયમાં ખૂબ વિકસેલો કયા બે બંદરોને કારણે તો એક તો ભૃગુકચ્છ નામનું બંદર છે કયું બંદર છે ભૃગુકચ્છ કચ્છ નામનું બંદર છે અને બીજું એક સ્તંભ તીર્થ નામનું બંદર છે આ સ્તંભ તીર્થ એટલે કે હાલનું ભરૂચ આ બંને બંદરો છે ને વાસ્તવિકતામાં કોના કબજામાં હતા શકોના કબજામાં કોના કબજામાં શક પ્રજાતિના કબજામાં ઓકે પણ આ શકોના હાથમાંથી એને જૂટવીને ગુપ્તોમાં કોને ભેળવી દીધા ચંદ્રગુપ્ત બીજાએ ચંદ્ર ગુપ્ત બીજાએ અને ચંદ્રગુપ્ત એને ભેળવી દીધા અને પછી જે ઇન્ટરનેશનલ બિઝનેસ જે શરૂ થયો વિદેશ વ્યાપાર જે શરૂ થયો એ વિદેશ વ્યાપારને કારણે આનું યુગ જે છે એ પૈસે ટકે ખૂબ જ સમૃદ્ધ બની ગયેલો પૈસે તકે ખૂબ જ સમૃદ્ધ બનેલો ખેત પદ્ધતિઓમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળતી મિત્રો આપણે અહીંયા ભારત સરકાર દ્વારા જે પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થયેલી ને પંચવર્ષીય યોજનાઓ તમે નામ સાંભળેલું હશે બરાબર ને હા પછી એને જે છે એ નીતિ આયોગના અંતર્ગત બંધ કરવામાં આવી આ જે પંચવર્ષીય યોજનાઓ છે ને આવી એક વર્ષીય ત્રિવર્ષીય અને પંચવર્ષીય યોજનાઓ ગુપ્ત સમયગાળામાં પણ ચાલતી હતી એક્ઝામની અંદર તમને આવો ક્વેશ્ચન પૂછાય તો તમને આન્સર આવડવો જોઈએ ગુપ્ત યુગની અંદર પણ આવી વાર્ષિક ત્રિવાર્ષિક ચતુર્વાર્ષિક પંચવાર્ષિક યોજનાઓ ચાલતી હતી જે સેને પ્રોત્સાહન આપવા માટે મિત્રો ચાલતી હતી તો ખેત ઉત્પાદન એટલે કે ખેત પદ્ધતિઓ જે છે એ ખેતીવાડી માટે એના ઉત્પાદનમાં વધારો થાય એટલા માટે આવી વાર્ષિક યોજનાઓ અહીંયા ચાલુ જે છે એ ચલાવવામાં આવતી ઓકે પછી ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ખાસ કરીને ઘઉં ચોખા અને ગાંધાર પ્રદેશ જે છે એ શેરડીના વાવેતર માટે ફેમસ હતો શેરડીના વાવેતર માટે ફેમસ હતો ખ્યાતિ ઝાલાવાડિયા ને અત્યારે પંચવાર્ષિક યોજનાઓ પંચવર્ષી યોજનાઓ શરૂ નથી ઓકે મિત્રો એક હોમવર્ક આપી દઉં આખરે છેલ્લામાં છેલ્લી પંચવર્ષીય યોજના કઈ હતી એ ક્યારે બંધ થઈ ઓકે અને એના સ્થાને પછી શેની શરૂઆત થઈ આ વસ્તુ તમે શોધી લેજો આ ડીવાયસોમાં પૂછાઈ ગઈ પંચવર્ષી યોજનાઓ બહુ પૂછાય ડીવાયસોમાં ઓકે અહીંયાથી આપણે આગળ જઈએ દક્ષિણ ભારત શેના માટે ફેમસ હતું તો મરી મસાલા માટે અને કપાસના વ્યાપાર માટે દક્ષિણ ભારત જે છે એ ફેમસ હતું સ્વાભાવિક છે કારણ કે દક્ષિણ ભારતની જે જમીન છે એ જમીન મોટા ભાગે શેની બનેલી છે લાવાની શેની બનેલી છે બેસાલ્ટના અગ્નિકૃત ખડકોની બનેલી છે મતલબ કે લાવાની બનેલી છે તો હવે લાવાની કાળી જમીન હોય એને શેનો એ શેના પાકને એ વધારે અનુકૂળ આવે તો કપાસને અનુકૂળ આવે અને મરી મસાલા માટે તો દક્ષિણ ભારત પહેલેથી જ ફેમસ છે પહેલે આજે માનસી જોશી ગુજરાત બેડમિન્ટન ખેલાડીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો વેરી ગુડ ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ છે ચાલો ધ કા ધ કિશુડો ભરવાડ કોમેન્ટ કરી છે તો આપણે અર્જુન એવોર્ડ જે છે અર્જુન એવોર્ડ વિશે સમજી લઈએ સમજી લઈએ બરાબર ને આપણે જે મેડમ છે જોશી મેડમ જેને આપવામાં આવ્યો છે એના નામના આધારે જ એક્ઝામ્પલ આપવું એક્ઝામમાં પૂછાવાલા એક ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાવાલાયક ક્વેશ્ચન છે મિત્રો એક વસ્તુને ધ્યાનમાં રાખજો આ અર્જુન એવોર્ડની શરૂઆત કયા વર્ષે થયેલી છે ઓકે બીજી વસ્તુને ધ્યાનમાં રાખજો અર્જુન એવોર્ડ જીતનાર ખેલાડીને જેટલા રૂપિયા ઈનામ આપવામાં આવે છે ત્રીજી વસ્તુને ધ્યાનમાં રાખજો કે અર્જુન એવોર્ડ જે વ્યક્તિને મળેલો છે બધા જ વિષય આપણા છે ભાઈ બધા જ વિષય આપણા છે આપણે છાતી ઠોકીને અહીંથી કહીએ બરોબર ને હા કે ગણિત અને અંગ્રેજી સિવાય બધું પૂછી લેવાનું જયેશભાઈ ભાઈ બધું પૂછી લેવાનું નજરમાં આવશે એટલે આપણે આખી ડિટેલ સમજાવી દઈશું ક્લિયર ને હા કે હવે આ જોશી મેડમને આ એવોર્ડ મળ્યો છે તો કે એના કેટલા વર્ષના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રખાયું હોય આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પડી શકે એવી શક્યતા છે મિત્રો કોઈ પણ ખેલાડીને ફોર એક્ઝામ્પલ બે હજાર ત્રેવીસમાં કોઈ ખેલાડીને અર્જુન એવોર્ડ આપવામાં આવશે ને તો એ ખેલાડીના કેટલા વર્ષના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખવામાં આવશે આ વસ્તુને ધ્યાનમાં રાખજો તો ખાસ કરીને ત્રણ વર્ષને એટલે કે બે હજાર રાખવામાં આવે ઓકે અને ત્રીજી વસ્તુ એક જ વર્ષે વધુમાં વધુ કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવી શકે પંદર ખેલાડીઓને જેટલા ખેલાડીઓને પંદર ખેલાડીઓને એક જ વર્ષે વધુમાં વધુ આ એવોર્ડ આપી શકાય કોઈ એમ કહે કે સાહેબ સોળમો વ્યક્તિ પણ લાયક છે તો એને હાથે પગે લાગીને કહી દેવું પડે કે ભાઈ મારા આવતા વર્ષે આવજો તમારું નામ અમે પહેલું લિસ્ટમાં રાખી દઈશું બાકી આ ટાઈમ વયો છે અમારા ભાઈ કારણ કે પંદરથી વધારે વ્યક્તિઓને એક વર્ષે આપી શકાતો નથી આ વસ્તુને મગજમાં ફીટ બેસાડી લેજો માનસીબેન જોશીને મળેલો છે એટલા માટે આપણે જે છે એ બાબત અહીંયા સમજાવવી અગત્યની લાગી ક્લિયર છે ક્લિયર છે ને હા અર્જુન એવોર્ડ વિશે ક્યારેક એવું લાગશે ને તો આપણે બધા જ એવોર્ડ જે છે એ લાઈનમાં યુટ્યુબમાં લઈને આવી જશું એક્સ્ટ્રા ટાઈમે એક્સ્ટ્રા ટાઈમે પાંચ લાખ નહીં ભાઈ પંદર લાખ પાંચ લાખ ન આવે પંદર લાખ આવે અને મેજર ધ્યાનચંદ્ર આપણું જે મેઝર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ જે છે ને એ રમતગમત ક્ષેત્રનો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે એમાં પચીસ લાખ રૂપિયા ઈનામ આપવામાં આવે પચીસ લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે મેઝર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર જે ભારતની અંદર રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે અને એમાં પચીસ લાખ રૂપિયા ઈનામ આપવામાં આવે છે ઓકે આની અંદર પંદર લાખ આપવામાં આવે છે હવે મિત્રો ટેક્સની વાત કરીએ તો રાજા જે છે એ ખેત ઉત્પાદનના છઠ્ઠો ભાગ કર તરીકે લેતા મતલબ કોઈ ખેડૂત જો સો કિલો ઘઉંનું ઉત્પાદન કરે છે તો એમને જે છે એ સાડા સોળ કિલો જેટલા ઘઉં જે છે એ રાજને ટેક્સ સ્વરૂપે આપી દેવામાં આવતા રાજને ટેક્સ સ્વરૂપે આપી દેવામાં આવતો તેમજ બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ પણ દાનમાં આપવામાં આવતી ભૂમિ પણ દાનમાં આપવામાં આવતી આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ યુગની એક ખાસી એવી વિશેષતા હતી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય ઓપ્શન આપેલા હોય ગુપ્તયુગની મુખ્ય વિશેષતાઓ જે છે એ મુખ્ય વિશેષતાઓ અથવા તો ગુપ્તયુગ આર્થિક રીતે સદ્ધર હતો એનું મુખ્ય રીઝન અથવા મુખ્ય વિશેષતા કઈ છે ઓકે હા સાત આપતા પછી પંદર કર્યા અને ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાઓની નિકાસ થતી ક્યાંથી તો ભારતથી મધ્ય એશિયા અને ત્યાંથી યુરોપ સુધી કેવા માર્ગે અત્યારે ભલે આપણે હવાઈ માર્ગે જઈએ કે આપણે સમુદ્રી માર્ગે જઈએ પણ જે તે સમયે સ્થળ માર્ગો દ્વારા આ વ્યાપાર થતો અને એ ગુપ્ત યુગની અંદર બધું પોસિબલ બનેલું કયા યુગમાં પોસિબલ બનેલું ભાઈ ગુપ્ત યુગની અંદર આ ઘટનાઓ પોસિબલ બનેલી ક્લિયર છે યાદ રાખવા જેવી બાબત કઈ તો ટેક્સ આપવામાં આવતો આ એક આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આ એક સ્થળ ક્યાંથી ક્યાં સુધી જે છે એ વ્યાપાર થતો એનાથી આગળ જઈએ મિત્રો તો ધાર્મિક સ્થિતિ વિશે વાત કરીએ તો ગુપ્તયુગમાં હિન્દુ ધર્મ અને આપણી જે હિન્દુ સનાતન સંસ્કૃતિ છે એ પૂર્ણ કળાએ ખીલેલી જોવા મળેલી કારણ કે આના પહેલાંના સમયમાં લગભગ પાંચસો વર્ષોના સમયગાળા દરમિયાન મોર્યો હતા પછી જે છે એ યવનો હતા શકો હતા પહલવો હતા કુષાણો હતા આ બધાના સમયગાળામાં હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિ જે છે એ ધીરે 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 અસ્ત થવાના આરા ઉપર આવેલી કારણ કે જે તે સમયે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું ડેવલપમેન્ટ ખાસું જોવા મળતું બૌદ્ધ અને જૈનનું ડેવલપમેન્ટ ખાસું હતું પણ આ લોકો જે છે એ સનાતન ધર્મને માનતા એટલે એમના સમયમાં સનાતન ધર્મ જે છે એમનો વિકાસ મોટા પ્રમાણમાં થયો ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા વૈષ્ણવ સંપ્રદાય આપણે જેને કહીએ ને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલો એને એ રાજ્ય ધર્મનો દરજ્જો આપતા તેના સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું જે રામાયણ હતા જે મહાભારત હતા જે પુરાણો હતા એ બધાનું પુનઃ સંકલન કોના સમયમાં થયું તો ગુપ્ત યુગના સમયમાં મિત્રો ગઈકાલે અમે બેઠેલા અને એક ચર્ચા ચાલેલી ધર્મગંજ લાઇબ્રેરી નાલંદા યુનિવર્સિટી જે છે એ નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી ધર્મગંજ લાઇબ્રેરી ઓકે અત્યારે કેટલાક ઘરખદિયાના પેટના છે એ લોકો જે છે એ પ્રૂફ માગે છે ઓકે હા ઇલેક્શન આવ્યું છે એટલે ઇલેક્શન દરમિયાન ઘણી બધે ઘણા બધા લોકો જે ભગવાનના મંદિરોની અંદર જશે મંદિરોમાં જઈ અને પગે લાગશે બહાર આવીને એવું કહેશે કે એ રામ કા દેશ યે કૃષ્ણ કા દેશ હે અને ઇલેક્શન પતી જશે પછી પાછા એના એ જેમ કહેશે કે અગર રામ થા તો અમે પ્રૂફ દો અગર રામ નહીં થા તો તું વહા પે ગયા ક્યુ થા ભાઈ દિયા બરોબર ને આવા વ્યક્તિઓ માટે એક મહત્વની કડી હતી આપણી ધર્મગંજ લાઈબ્રેરી કઈ લાઈબ્રેરી ધર્મગંજ લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હતી પણ હવે આપણી કમનસીબી મિત્રો એ કે આ લાઇબ્રેરીને બખત્યાર ખિલજીએ આગ લગાડેલી અને હિન્દુ સનાતન સભ્યતા સાથે જોડાયેલા લગભગ નેવું ટકાથી વધારે ધર્મગ્રંથો જે છે એ ધર્મગ્રંથો અહીંયા બળીને રાખ થઈ ગયેલા બળીને રાખ થઈ ગયેલા અને જેટલા ધર્મગ્રંથો વધેલા એ ધર્મગ્રંથોને કેટલાક અંગ્રેજ લોકો અને કેટલાક બીજા જે વિરોધીઓ હતા એ લોકોએ અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેટ કરી અને પોતાને મન ફાવે એવી વ્યાખ્યાઓ બનાવી નાખી મન ભાવે એવી વ્યાખ્યાઓ બનાવી લેખી હવે વાત કરીએ તો એ લોકોના કેલેન્ડર તો ભાઈ બે હજાર વરસ કે પછી પંદરસો વર્ષ પહેલાં શરૂ થયા છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એ તો એવું જ વિચારે કે બે હજાર વરસ પહેલાં દુનિયા હતી નહીં કારણ કે એના કેલેન્ડર જ ત્યારથી શરૂ થયા છે ઓકે આપણા કેલેન્ડરનું કોઈ લિમિટ નથી આપણા કેલેન્ડરનું કોઈ લિમિટ નથી ઓકે ને એટલે આપણે એવું છે આપણી પાસે પેઢીઓ સહિત નામો વધેલા છે ઓકે કે ભાઈ ઈશ્વાંકુ નામના રાજા હતા અજ નામના રાજા હતા ભગીરથ નામના રાજા હતા માંધાતા નામના રાજા હતા દશરથ નામના રાજા હતા રામ નામના રાજા હતા લવકુશ નામના રાજા હતા બધી પેઢીઓ છે આપણી પાસે આ બધી પેઢીઓ છે ક્લિયર છે ને પણ હવે જે છે એ આપણો જે કાદ એવો દેશ છે કે જ્યાં આવા ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે આપણો જે એક એવો દેશ છે જ્યાં ડોક્યુમેન્ટ પૂછવામાં એને જ આવે ડોક્યુમેન્ટ એના જ માગવામાં આવે ઓકે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બનેલો આ ક્વેશ્ચન એક્ઝામની અંદર જે છે એ પૂછાઈ ચૂકેલો છે એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલો છે ઓકે અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો દક્ષિણ ભારતમાં જે શૈવ સંતો હતા એ નયનાર કહેવાતા જ્યારે વૈષ્ણવ સંતો જે છે એને અલવાર કહેવામાં આવતા હવે તમને એક્ઝામમાં પૂછાય પોલીસ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક વિદ્યાર્થીને પૂછેલો આ પ્રશ્ન છે ભાઈ અને એક્ઝામની અંદર પણ પૂછાઈ ગયેલો અને પૂછાઈ શકે ઓકે કે નયનાર સંતો એટલે કોણ અલવાર સંતો એટલે કોણ નયનાર માં એટલું યાદ રાખવાનું કે નયનાર મતલબ થાય નયન નયન એટલે આંખ ભગવાન શિવ ને અહીંયા ત્રીજી આંખ હતી ભગવાન શિવને અહીંયા ત્રીજી આંખ હતી હતી ને તો ભગવાન શિવ સાથે સંકળાયેલા સંતો એટલે કયા સંતો નયનાર સંતો અને એના સિવાયનું જે વૈધું એટલે કે ભગવાન વૈષ્ણવ વિષ્ણુ સાથે સંકળાયેલા સંતો એટલે કયા સંતો ભાઈ અલવાર સંતો અલવાર સંતો ઓકે અને મહિષાસુર મર્દીની દુર્ગા માતા જે છે એ દુર્ગા માતા પણ પ્રચલિત થયેલી એટલે કે જે ચામુંડા માતા છે એ ચામુંડા માતા પણ જે તે સમયે ગુપ્ત યુગની અંદર ખાસા એવા પ્રસિદ્ધ હતા બરાબર ને હા બહુ જબરજસ્ત હમણાં જ હજુ હું ચામુંડામાં મારા કુળદેવી છે એટલે એનું ગીત સાંભળતો હતો એક આવી ગયું સોશિયલ મીડિયામાં વચ્ચે ઓકે હા મારી ગઢ ચોટી લે બેઠી ચામુંડા બહુ જબરું ગીત છે એક વખત સાંભળજો ઓકે અને સમુદ્રગુપ્ત છે એ બૌદ્ધ ધર્મનો પણ સંરક્ષક હતો સમુદ્રગુપ્ત જે છે એ બૌદ્ધ ધર્મનો પણ સંરક્ષક હતો અને બૌદ્ધ ધર્મના બે ફાંટાઓ જે તે સમયમાં વિકસેલા એક મહાયાન સંપ્રદાય અને એક હિનયાન સંપ્રદાય મહાયાન સંપ્રદાય અને હિનયાન સંપ્રદાય આ એ આદિ અનાદિ છે ચામુંડા જગદંબા જે છે એ આદિ અનાદિ છે ભાઈ સનાતન ધર્મની અંદર લગભગ પચાસ ટકાથી વધારે લોકો એવા હશે આખા ધર્મમાં કે જેની કુળની દેવીમાં ચામુંડા હશે ઓકે માં ચામુંડા હશે અહીંયાથી આગળ જઈએ આપણે તો તલાટી નવી બેચ વિશે મિત્રો આપણે વાત કરીએ એના પહેલા આપણે લાઈવ વિશે વાત કરીએ જ્ઞાન લાઈવની એપ્લિકેશનમાં તલાટી અને જુનિયર ક્લાર્ક સાઠ દિવસમાં પાર કરવા માટેની જે સિસ્ટમ ફોલો કરવી પડશે એ સિસ્ટમ ફોલો કરવા તૈયાર હોય એવા વિદ્યાર્થીઓ માટેની આપણી આ બેચ છે જેમાં દરરોજ પાંચ કલાક લાઈવ લેક્ચર લેવામાં આવશે ફ્રી રેકોર્ડ લેક્ચર લેવામાં આવશે ફ્રી બુક સેટ આપવામાં આવશે ચાર બુકનો સેટ છે દસ ટેસ્ટ છે ફોર્ટી થ્રી પેપર સેટની બુક છે સાઈઠ ડેલી ટેસ્ટ બુક અને ફ્રી માઇન્ડ મેપ બાર જેટલા મેપ્સ આપવામાં આવશે વિદ્યાર્થીઓને પચાસ ટકા જેટલું બેચની અંદર ડિસ્કાઉન્ટ છે મિત્રો ઓકે અને છ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં બેચ તમને મળશે બેચ આઠ નવેમ્બરથી શરૂ થયેલી છે છ મહિનાની વેલિડિટી છે ડેઇલી બે લેક્ચર આપવામાં આવશે એક લેક્ચર સવારે આઠ વાગ્યે રહેશે એક સાંજે સાડા છ વાગ્યા રહેશે હવે અહીંયા છે ઓફલાઈનની અંદર કોઈ વિદ્યાર્થીને તલાટીની બેચમાં એડમિશન લેવું હોય તો દસથી તેર નવેમ્બરે ડેમો પતી ગયા છે આઠ વાગ્યાનો સવારનો ટાઈમ છે ગઈકાલથી બેચની શરૂઆત થઈ છે એટલે કે ચૌદ તારીખથી અહીંયા જીકે છે પચાસ માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ વીસ માર્ક્સ અંગ્રેજી વ્યાકરણ વીસ માર્ક્સ ગણિત દસ માર્ક્સ સો એ સો માર્ક્સની સંપૂર્ણ પ્રિપેરેશન કરાવવામાં આવે છે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને તમામ માહિતી તમે મેળવી શકો છો અહીંયાથી આગળ જઈએ તો સમ્રાટ હર્ષવર્ધન વિશે વાત કરીએ આ ગુપ્ત વંશનો રાજવી નથી આ ગુપ્ત વંશનો રાજવી નથી આ વંશનો રાજવી છે કયા વંશનો રાજવી છે ભાઈ વંશ જે છે એ પુષ્ય વંશનો આ રાજવી છે મતલબ ગુપ્તોનું શાસન સમગ્ર ભારતની અંદર ચાલતું ગુપ્તોનું શાસન સમગ્ર ભારતની અંદર ચાલતું પણ જેવું ગુપ્તોનું શાસન નબળું પડવાની શરૂઆત થઈ એવા એમાંથી અલગ 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 રાજાઓ જે છે એ રાજાઓ ત્યાંથી અલગ પડવા માંડ્યા અને ઈમાનો આ એક વંશ છે એ પુષ્યભૂતિ વંશ જે પણ ગુપ્તોમાંથી જ સ્વતંત્ર થયેલો ગુપ્તોમાંથી જ એટલે કે ગુપ્તોના અંડરમાંથી જ એ સ્વતંત્ર થયેલો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે અને એનો વંશ કયો છે મિત્રો પુષ્યભૂતિ વંશ છે કયો વંશ છે પુષ્યભૂતિ વંશ હવે પુષ્યભૂતિ વંશમાં જોઈએ તો અહીંયા પર હું લખું છું એક રાજવી છે જેનું નામ છે પ્રભાકર વર્ધન પ્રભાકર વર્ધન આ પ્રભાકર વર્ધનને બે દીકરા છે એક રાજ્યવર્ધન અને એક હર્ષવર્ધન એક રાજ્યવર્ધન અને એક હર્ષવર્ધન અને એક દીકરી છે જેનું નામ છે રાજ્યશ્રી આ ત્રણ સંતાનોને યાદ રાખવાના છે પ્રભાકર ને ત્રણ સંતાન બે દીકરા એક દીકરી મોટા દીકરાનું નામ રાજ્યવર્ધન એનાથી નાની બેન રાજ્યશ્રી અને એનાથી નાનો ભાઈ એટલે કે સમ્રાટ હર્ષવર્ધન છે ઓકે અહીંયા રાજ્યશ્રી જે છે એટલે કે બેન જે રાજ્યશ્રી છે એના લગ્ન કનોજના રાજા ધ્રુવ વર્માને પરણેલી આ જીસીઆટી ધ્રુવ ધ્રુવવર્મા કહે છે કયા વંશના રાજવી હતા તો મોખરી વંશના રાજવી હતા કયા વંશના રાજવી હતા મોખરી કનોજનો જે મોખરી વંશ છે એ મોખરી વંશના રાજવી સાથે લગ્ન થયેલા અને ગૌડ રાજવી શશાંક અહીંયા સમજો અહીંયા સમજો એક બાબત હું તમને સમજાવું માલી મહેન્દ્રભાઈ એક કામ કરો ડેટા ઓફ કરો અને તમારા ઘરની અંદર તમારા મમ્મીશ્રી હોય કે તમારા બેનશ્રી એમની સાથે તમે જે વર્તન અહીંયા કરો છો ને એક વખત ત્યાં ટ્રાય કરો બપોર આવો ધોયડા જાઓ હે ઓકે આ જે છે ને મિત્રો એ પ્રખર શિવ ભક્ત હતો આને સમ્રાટ હર્ષવર્ધન સાથે દુશ્મનાવટ શું હતી ખબર છે સમ્રાટ હર્ષવર્ધન જે છે ને એ સમ્રાટ હર્ષવર્ધન બૌદ્ધ ધર્મને માનતો અને શશાંકને એટલા માટે એના સાથે દુશ્મનાવટ હતી કારણ કે શશાંક જે છે એ પ્રખર શિવભક્ત હતો ઓકે તો ગૌડ રાજવી શશાંક અને માલવ રાજ જે છે એમણે રાજ્યશ્રીનું અપહરણ કરી અને રાજ્ય પર આક્રમણ કરતાં એક મોટી કટોકટી ઉત્પન્ન થઈ મતલબ કયા રાજ્ય પર આક્રમણ કર્યું તો કનોજ પર આક્રમણ કરે છે ધ્રુવ વર્માને મારી નાખે છે અને કોને અપહરણ કરે છે તો રાજ્યશ્રી રાજ્યશ્રી જે છે એ રાજ્યશ્રી નું અપહરણ કરે છે યસ યસ જેને આપણે બૌદ્ધિ પીપળો કહીએ છીએ જેને આપણે પીપળો કહીએ છીએ એ પીપળાને કોણે ઉખેડી નાખેલો શશાંકે ઉખેડી નાખેલો કોણે ઉખેડી નાખેલો શશાંકે ઉખેડી નાખેલો અને અત્યારે બૌદ્ધ ગયા પાસે જે પીપળો છે ને આ વસ્તુને સાંભળજો અત્યારે બૌદ્ધ ગયા પાસે જે પીપળો છે એ પીપળાને ત્યાં રોપનાર વ્યક્તિ કોણ તો હર્ષવર્ધન હતો કોણ તો હર્ષવર્ધન જે છે એણે પીપળો રોપેલો છે બાકી ભગવાન બુદ્ધનો જે પીપળો હતો બૌદ્ધિ પીપળો એ બૌદ્ધિ પીપળાને શશાંક દ્વારા ઉખાડી ફેંકવામાં આવેલો ભાઈ ઉખાડી ફેંકવામાં આવેલો અહીંયાથી આપણે આગળ જઈએ તો રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું અને ઈસવીસન સત્સો ને માં સમ્રાટ હર્ષ જે છે એની પાસે કોઈ ઓપ્શન જ અવેલેબલ નહોતો કારણ કે પ્રભાકર વર્ધનનું મૃત્યુ થયું પોતાના મોટાભાઈ રાજ્યવર્ધનનું મૃત્યુ થયું અને અહીંયા પોતાના જીજા જે હતા એનું પણ મૃત્યુ થયું એટલે મંત્રીઓએ એવું કીધું કે હવે તમારે જ રાજવી બનવું પડશે હેર ઇઝ નોટ એની ઓપ્શન અવેલેબલ હવે બીજો કોઈ ઓપ્શન છે નહીં જાનકી ચૌધરી તમે જે ડિટેલ કહો છો ને આખી અલગ છે તમે જે ડિટેલ કહો છો એ આખી અલગ છે અહીંયા જે ડિટેલ છે એ આખી અલગ છે ઓકે તમે જે ડિટેલ કહો છો એ ડિટેલ સમ્રાટ હર્ષવર્ધનની દીકરી અજકની છે હું જે કહું છું એ સમ્રાટ હર્ષવર્ધનના બેન રાજ્યશ્રીની છે ઓકે હા અને રાજ્યશ્રીને બચાવ્યા એટલું જ નહીં રાજ્યશ્રીનું રાજ્ય જે કનોજ છે અને આ થાણેશ્વરમ કોનું રાજ્ય છે તો શા થાણેશ્વરમ વર્ધનોનું પોતાનું રાજ્ય છે એટલે કે પુષ્યભૂતિ વંશ જે છે એમનું પોતાનું રાજ્ય થાણેશ્વર અને પોતાના બહેન જે છે એનું રાજ્ય કનોજ આમ બંને રાજ્યો ઉપર પોતાનું યોગ્ય શાસન શરૂ કરેલું સમ્રાટ હર્ષવર્ધને અને આ હર્ષવર્ધન છે એને પ્રાચીન ભારતમાં છેલ્લા મહાન સમ્રાટ ગણવામાં આવે છે પ્રાચીન ભારતમાં છેલ્લા મહાન સમ્રાટ ગણવામાં આવે કેમ મિત્રો કારણ કે આના ગયા પછી મુસ્લિમ આક્રમણોની ભારતમાં શરૂઆત થાય છે સમ્રાટ હર્ષવર્ધનનો સમયગાળો સમ્રાટ હર્ષવર્ધનનો અંતિમ સમયગાળો ત્યાં પ્રાચીન ભારતના ઇતિહાસને ખતમ માનવામાં આવે અને ત્યાંથી મધ્યકાલીન ભારતના ઇતિહાસની શરૂઆત થાય કયા ઇતિહાસની શરૂઆત થાય મધ્યકાલીન ભારતના ઇતિહાસની એમણે ક્યાં ક્યાં પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું તો મગધ એટલે કે હાલનું બિહાર ઓડિશા સારસ્વત હરિયાણા ગૌડ મિથિલા એટલે કે નેપાળનો પ્રદેશ વગેરે સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું અને તેના સમકાલીન રાજવી કોણ હતા તો ગુજરાતના વલ્ભીના મૈત્રક વંશના રાજવી ધ્રુસેન બીજા ધ્રુસેન બીજા એ સમ્રાટ હર્ષવર્ધનના જમાઈ હતા કારણ કે સમ્રાટ હર્ષવર્ધને પોતાની જે દીકરી છે જેનું નામ છે અઝક શું નામ છે અઝક હમણાં કોઈક બેન કોમેન્ટ કરીને કહેતા હતા ને એ બેનનું આ સોલ્યુશન યાદ રાખજો બેન હા સમ્રાટ હર્ષવર્ધનની દીકરી જેનું નામ છે અઝક એ અઝક જે છે એના લગ્ન ધ્રુવસેન બીજા સાથે થયેલા વલ્લભીના મૈત્રક વંશનો રાજવી મૈત્રક વંશનો રાજવી અને અહીંયાથી આગળ જઈએ એ જ સમયે જ્યારે ઉત્તર ભારતમાં મિત્રો સમ્રાટ હર્ષવર્ધનનું શાસન ચાલતું ત્યારે દક્ષિણ ભારતની અંદર એટલે કે જે નર્મદા નદીનો કિનારો છે એ નર્મદા નદીની દક્ષિણે કોનું શાસન ચાલતું હતું તો પુલ કેશી બીજાનું શાસન ચાલતું કોનું શાસન ચાલતું પુલ કેશી બીજાનું આ કયા વંશનો રાજવી છે તો ચાલુક્ય વંશનો રાજવી છે કયા વંશનો રાજવી છે આ ચાલુક્ય વંશનો રાજવી છે પુલકેશી બીજો એમનું શાસન ચાલતું અને આ ચાલ આ પુલકેશી જે છે ને એ પુલકેશીનું લખાણ આપણને એ હોલ અભિલેખમાંથી મળે છે કયા અભિલેખમાંથી મળે છે આપણને એ હોલ અભિલેખમાંથી મળે છે આ વસ્તુને યાદ રાખજો સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે થયેલા નર્મદાનું જે યુદ્ધ છે એ યુદ્ધમાં સમ્રાટ હર્ષવર્ધનનો પરાજય થયેલો સમ્રાટ હર્ષવર્ધનનો પરાજય થયેલો લગભગ સમ્રાટ હર્ષવર્ધનના જીવનનું આ એક એવું મહાન યુદ્ધ હતું કે આ યુદ્ધની અંદર સમ્રાટ હર્ષ હારે છે નહીતર એમની જિંદગીમાં એ ક્યાંય હાર્યા નહોતા અને એટલા માટે જ મિત્રો આ પુલ બીજો જે છે ને એને દક્ષિણા પથનો અધિપતિ તરીકે ઓળખવામાં આવે એટલે કે દક્ષિણા પથ અધિપતિ એવા નામથી આ પુલકેશી બીજો એટલે કે ચાલુક્ય વંશના રાજવીને ઓળખવામાં આવે છે હવે નર્મદાની દક્ષિણના રાજવીને સમ્રાટ હર્ષ નથી હરાવી શકતા એટલે સમ્રાટ હર્ષનું શાસન જે છે એ નર્મદાની ઉત્તર તરફનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જ એમનું શાસન સીમિત રહી જાય છે એટલે હર્ષ જે છે ને એ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણવામાં આવતા મોટે ભાગે એને નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણવામાં આવતા અને તેના સમયમાં મહાન ચિત્ર ચીની યાત્રી જેનું નામ છે યુ એન સ્વાંગ એ ભારત આવ્યા અને તેમના રાજદરબારમાં રહ્યા હતા નામ નથી પીઠિયા દિવ્ય નામ નથી નામ નથી કોઈ ઓકે યુએન સાંગ કોના સમયમાં ભારતની અંદર આવેલા તો હર્ષવર્ધન જે છે એ હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવેલા અને એ સમ્રાટ હર્ષના દરબારમાંય રહેલા અને આપણે ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર બહુ સારી રીતે વાત કરેલી છે કે આ જ યુએન સાંગ એ પુલકેશી બીજાના દરબારમાં પણ ગયા હતા કારણ કે એ અહીંયા સંબંધ બંધાવવા બાંધ બાંધવા નહોતા આયા એ ફરવા આવ્યા હતા એ ઇતિહાસને જાણવા આવ્યા હતા એ ઇતિહાસને લખવા આવ્યા હતા બરાબર ને હા ના એ હિન્દુ રાજા નહોતો હિન્દુ રાજા નહોતો હર્ષવર્ધન હિન્દુ રાજવી નહોતો એ બૌદ્ધ ધર્મને માનતો હતો ઓકે અને અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો હર્ષ જે છે એ સૌ પ્રથમ શૈવ ભક્ત હતા પરંતુ પછીથી એમણે બૌદ્ધ ધર્મના તેઓ મહાન અનુયાયી બન્યા અને કનોજની અંદર એમણે યુ એન સાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કરેલું એક ધર્મ પરિષદનું એક્ઝામની અંદર તમને એવું પૂછે આ બૌદ્ધ ધર્મ સંગીની નથી હો ભાઈ એક કે એક કે એ વસ્તુ અલગ છે અશોક કાલાશોક પછી સોરી અજાત શત્રુ કાલાશોક અશોક કનિષ્ક આ જે ચાર બૌદ્ધ ધર્મની સંગીની છે એ વસ્તુ અલગ છે અને આ જે ધર્મ પરિષદ છે એ અલગ છે એક્ઝામની અંદર તમને એવું પૂછે કે સમ્રાટ હર્ષવર્ધન જે છે એ સમ્રાટ હર્ષવર્ધન દ્વારા બૌદ્ધ ધર્મ પરિષદ બૌદ્ધ ધર્મ પરિષદ આયોજન કોના અધ્યક્ષ પદે થયેલું ત્યારે મિત્રો આન્સર તમારો આવશે યુ એન સાંગ યુ એન સાંગ ક્લિયર ને હા અને બુદ્ધની પતિ પ્રતિમાને હાથીની અંબાડી ઉપર મૂકી અને તેની પૂજા કોણે કરાવી તો સમ્રાટ હર્ષવર્ધને કરાવી કોણે કરાવી સમ્રાટ હર્ષવર્ધન મિત્રો એક જ મિનિટ ખાલી પાણી હલો હા હવે અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો એના સમયના મહાન કવિ જે છે એ મહાન કવિ કોણ છે બાણભટ્ટ છે કોણ છે ભાઈ બાણભટ્ટ જે છે એ બાણભટ્ટ સમ્રાટ હર્ષવર્ધનના દરબારના એક મહાન કવિ હતા હવે બાણભટ્ટ વિશે વાત કરીએ ને આપણે તો એની બે મુખ્ય રચના એક છે હર્ષચરિત્ર એક છે હર્ષચરિત્ર અને બીજા છે કાદંબરી બીજી કૃતિ છે કાદંબરી હર્ષચરિત્ર અને કાદંબરી એ સંસ્કૃત સાહિત્યના જે મહાન ગ્રંથો છે એ મહાન ગ્રંથો કોણે લખેલા તો કવિ બાણભટ્ટે લખેલા કવિ બાણભટ્ટે હર્ષવર્ધન વિશે તમને ખ્યાલ છે કે સમ્રાટ હર્ષવર્ધન જે છે એમના દ્વારા કેટલા જે પેલી રચનાઓ રચવામાં આવેલી હર્ષવર્ધન પણ પોતે કવિ હતા સો ટકા કાદંબરીનું અનુવાદ ગુજરાતીમાં ભાલણે કરેલું છે કરેલું છે બરોબર ને યાદ રાખજો રત્નાવલી પ્રિયદર્શિકા અને નાગાનંદ આ ત્રણ રચનાઓ જે છે ઈ કોની છે સમ્રાટ હર્ષવર્ધનની છે કોની છે સમ્રાટ હર્ષવર્ધનની અને આમાંનું જે નાગાનંદ છે એ જાતક કથા છે નાગાનંદ શું છે ભાઈ જાતક કથા છે આ વસ્તુને આપણે મગજમાં ઘુસાવી રાખવાની છે એ સિવાય મયુર ભટ્ટ અને જયસેન પણ હર્ષના સમયના એક મહાન કવિઓ હતા આપણને બાણભટ્ટ પૂછે તો આપણને ઈઝીલી આવડે બાણભટ્ટ પૂછે તો આપણને ઇઝીલી આવડે ઓકે પણ આપણને એક્ઝામમાં એવું પૂછે કે નીચેનામાંથી કયા કવિઓ સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં હતા તો આ પણ આપણને ખબર હોવી જોઈએ મયુરભટ્ટ જયસેન જે છે એ બંને હર્ષવર્ધનના જ દરબારી કવિ દરબારી કવિઓ હતા કારણ કે મિત્રો આ જીસીઆરટીની અંદર આપેલું છે એનો મતલબ એવો ફિક્સ છે કે ગવર્મેન્ટ ગમે ત્યારે પૂછી શકે આવું જ્યારે પૂછે તો પ્રાઇવેટ પબ્લિકેશનમાં મને ખબર છે કે ક્લાસ થ્રીની કોઈ બુક્સની અંદર ક્યાંય એવું નથી લખેલું કે ભટ્ટ અને જયસેન જે છે એ હર્ષવર્ધનના દરબારમાં હતા એક જ નામ આપે બાણભટ્ટ એમના દરબારમાં હતા હવે ગવર્મેન્ટ એમના પેપરમાં પૂછે કે મયુરભટ્ટ અને જયસેન નામના જે પ્રસિદ્ધ કવિઓ છે એ નીચેનામાંથી કયા રાજવીના દરબારમાં હતા ઓપ્શન મૂકી દે ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત પહેલો સમ્રાટ હર્ષવર્ધન કે પછી પૃથ્વીરાજ ચૌહાણ તો બાણભ હતા આ નતા આ બિલાડુ જ છે ભાઈ આ કોથળામાંથી બિલાડુ જ કાઢેલું છે ઓકે તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકો ની રચના કરી અને સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી એમણે નાગાનંદ નામનું એક વિશિષ્ટ નાટક જે છે એ વિશિષ્ટ નાટકની પણ રચના કરેલી મતલબ કે આ જે છે એ બંને ત્રણે આ બંને એના નાટકો છે કે પ્રિયદર્શિકા એ સમ્રાટ હર્ષવર્ધને લખેલું નાટક છે રત્નાવલી એ પણ સમ્રાટ હર્ષનું લખેલું નાટક છે અને નાગાનંદ એ જાતક કથા ઉપરથી રચાયેલું નાટક છે હા પછી પાછા વિદ્યાર્થીઓ બહાર આવીને એવું કે એકચુઅલી પેપર અઘરું કાઢ્યું અઘરું નતું કાઢ્યું ભાઈ જયેશ સર જીસીઆરટી ભણાવતા હતા ને ત્યારે તને કંટાળો આવ્યો ને જીસીઆરટી નહોતી ભેણી એટલા માટે આ પેપર તને અઘરું લાગ્યું બાકી પેપર ઇઝી જ હતું છઠ્ઠા ધોરણની ચોપડીમાં છે ભાઈ છઠ્ઠા ધોરણની ચોપડીનો ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય ને આપણને ઈ અઘરો લાગે ને એટલે તૈયારી મૂકી દેવાય ઓકે અને અહીંયાથી આપણે આગળ જઈએ તો પુલકેશી બીજા વિશે વાત કરીએ સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી એ ચાલુક્ય વંશનો રાજા પુલકેશી બીજા હતા અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી એમણે સત્તાને આંચકી અને પોતાનું રાજ્ય સ્થાપેલું મહારાષ્ટ્રની અંદર માન્ય ખેત માન્ય ખેત એટલે કે નાસિક માન્ય ખેત એટલે કે નાસિક ત્રયંબકનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર કોનું શાસન હતું ભાઈ તો રાષ્ટ્રકૂટોનું આ રાષ્ટ્રકૂટો પાસેથી પોત સત્તા કોણે આંચકી લીધેલી તો પુલકેશી બીજાએ અને ચાલીસ વર્ષ જેટલા લાંબા સમય સુધી એમણે શાસન કરેલું અને સમ્રાટ હર્ષ જે છે એ સમ્રાટ હર્ષવર્ધનને પણ પોતે હરાવી દીધેલા યુદ્ધમાં સમ્રાટ હર્ષવર્ધનને પણ યુદ્ધમાં હરાવેલા કર્ણાટક મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો મતલબ કે આપણે નોર્મલી વિચારીએ ને દોસ્તો તો અહીંયા છે એ હું મેપ ક્યાં દોરી શકું ભારતનો ઓકે એટલું સમજી લ્યો મહારાષ્ટ્ર એની નીચે એની નીચે જે છે એ ગોવા આવશે અને ગોવાની નીચે કર્ણાટક આ ત્રણે ત્રણ રાજ્યનો એટલે કે સહ્યાદ્રી પર્વતમાળાનો જે પશ્ચિમ ઘાટ જેને આપણે કહીએ કયો ઘાટ કહીએ પશ્ચિમ ઘાટ એ પશ્ચિમ ઘાટનો જે આખે આખો વિસ્તાર છે જેને આપણે કોંકણ પટ્ટો પણ કહીએ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો તેણે ઈરાનમાં ઈરાનમાં પોતાના અરે યાર તેણે ઈરાન ની અંદર પોતાનો એક દૂત પણ મોકલેલો અને ઈરાન ના શહેનશાહ ખુશરો બીજા જે છે એ તેના સારા મિત્ર હતા ખુશરો બીજા એ તેના સારા મિત્ર હતા હવે મિત્રો આપણે અહીંયાથી નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ચેપ્ટર બહુ જ સમજવા જેવું છે વારસાનું ચેપ્ટર છે મિસ નહીં કરતા નહીતર માસ્કને તૂટી જવામાં વાર નહીં લાગે પહેલાં ફોરેસ્ટ વિશે સમજી લઈએ તો ડિસ્કાઉન્ટ માટે છેલ્લો દિવસ છે ફોરેસ્ટ ગાર્ડની બેચ છે વનરક્ષકની જેમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે મિત્રો છ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં સમય સવારે આઠ વાગ્યાનો છે ઓગણત્રીસ તારીખથી બેચ સ્ટાર્ટ થાય છે ઓકે એક વર્ષની વેલિડિટી જી કે પચાસ માર્ક્સ ગુજરાતી ભાષા વ્યાકરણ પચીસ માર્ક્સ સામાન્ય ગણિત પચીસ માર્ક્સ અને કુદરતી અને ભૂમિ ભૌગોલિક પરિબળો સો માર્ક્સ છે આ બેચમાં એડમિશન લેવા માગો તો અહીંયાના નંબર ઉપર સંપર્ક કરી માહિતી મેળવી શકો છો ફોરેસ્ટની બેચમાં જો તમે ઓફલાઈનમાં એડમિશન લેવા માગો ફિઝિકલ તૈયારીની પણ તૈયારી સાથે કરાવવામાં આવશે ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી છે અત્યારે મિત્રો ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા જે છે એ ફીસ છે સાત નવેમ્બરથી બેચની શરૂઆત થઈ રહી છે ચાર વાગ્યે કેટલા વાગ્યે ચાર વાગ્યે ઓકે આ જે છે આપણા ફેકલ્ટી છે નિકુંજભાઈ છે પ્રકાશ સિદાઈમાં જીગર કાપડિયા સર હું છું પછી અહીંયા સાહેબ છે અને આપણા ભાસ્કર સાહેબ છે ક્લિયર અહીંયાથી આગળ જઈએ તો ભારત વર્ષની ભવ્યતા કેટલું ભવ્ય હતું ભારત ભારત કેટલું ભવ્ય હતું આપણે ઘણા બધા લેખકોની બુકો વાંચીએ ઘણા બધા લિબરલ લોકોના લખાણો આપણે જોઈએ ઘણા બધા નેતાઓને આપણે સાંભળીએ ઘણા બધા એજ્યુકેટેડ લોકોને આપણે સાંભળીએ અને આપણને એક જ શબ્દ એમની પાસેથી સાંભળવા મળે કે ભારત પાસે કંઈ નહોતું ભારતનો વાસ્તવિક વિકાસ જે તે લોકોના આવ્યા પછી થયો તો હું એવું કહું અહીંયાથી લાઈવમાં કે ભાઈ ચાલો સમજા એ માનીએ ભારત પાસે કંઈ નહોતું ઈસવીસન પૂર્વે પાંચમી છઠ્ઠી ચોથી ત્રીજી સદીના સમયગાળા દરમિયાન ભારતની અંદર ઈરાનીઓ આવ્યા એના પછી ભારતની અંદર ગ્રીક કોમ્યુનિટી આવી એના પછી ભારતની અંદર યવનો આવ્યા એના પછી ભારતમાં શકો આવ્યા પહલવો આવ્યા કુષાણો આવ્યા હુણો આવ્યા ધીરે ધીરે સમય જતો ગયો ભારતની અંદર આરબો આવ્યા એના પછી સમય ગયો તો ભારતની અંદર અફઘાનિસ્તાન પ્રદેશની ઉપરના ભાગમાંથી કેટલીક પ્રજાતિઓ આવી ચાઈનાની ઉપરના ભાગમાંથી કેટલીક પ્રજાતિઓ આવી એના પછીનો સમય ગયો તો ભારતમાં પોર્ટુગીઝો આવ્યા અંગ્રેજો આવ્યા ફ્રેન્ચો આવ્યા ડચો આવ્યા સ્વીડિશો આવ્યા મુઘલો આઉટ ઓફ લિમિટ પ્રજાતિઓ ભારતમાં આવી હવે ભારત પાસે કઈ નહોતું તો આ લોકો અહીંયા હું ખડવાઢવા આવ્યા હતા સવાલ થાય ને હું તમને એવું કહું કે અહીંયાથી તમારે સહારાના રણમાં જવાનું છે આ ટિકિટના પૈસા બરોબર ને સહારાના રણમાં તમારે હો વર રહેવાનું છે તમે જાહો નહીં જઈએ જેમ કેમ કે સાહેબ કઈ નથી આ તો અહીંયા કાંઈ નતું તો આ લોકો આવ્યા કેમ બધું જ હતું ભારત પાસે વિશ્વના લોકોને જ્યારે એ ખબર નહોતી પડતી કે પહેરવા માટે શું હોય વિશ્વના લોકોને જ્યારે એ ખબર નહોતી પડતી કે ખાવા માટે શું હોય વિશ્વના લોકોને જ્યારે એ ખબર નહોતી પડતી કે આપણે શું કરી શકીએ ત્યારે મારા ભારત દેશની અંદર અહીંયાના મંદિરો કે અહીંયાના ધર્મસ્થાનોની અંદર બત્રીસ જાતના પકવાનો પીરસવામાં આવતા વિશ્વના લોકોને એ નહોતી ખબર પડતી કે માટે શું હોય ત્યારે દેશની અંદર ખાદીના ઉત્પાદન એકમો ચાલતા વિશ્વના લોકોને જ્યારે બુદ્ધિનો ખબર ત્યારે મારા ભારત દેશની અંદર કેટલી વિદ્યાપીઠો જે છે સમગ્ર વિશ્વને હેન્ડલ કરતી એવી ચાલતી હતી બધું જ હતું ભારત દેશની અંદર થેન્ક યુ ગોહિલ ભારત પાસે જ હતું ઓકે હા ભારત જે તે સમયે સોને કી ચીડિયા કહેવામાં આવતો સોને કી ચીડિયા કહેવામાં આવતો બરાબર ને અત્યારે હું નથી બોલી શકતો અહીંયાથી અહીંયાથી મિત્રો ભારત વર્ષની ભવ્યતામાં આપણે આગળ જઈએ તો સૌ પ્રથમ વિચારીએ પ્રાચીન ભારતની ખેતી વિશે આપણે વાત કરીએ ખેતીની શરૂઆત જે છે એ પ્રાચીન ભારતમાં થઈ હતી અહીંયાના મુખ્ય પાકો કયા તો ઘઉં છે જવ ડાંગર જુવાર બાજરી તલ અને વટાણા એ વગેરે જે છે એ ખેતીના આપણા પ્રાચીન સમયના પાક છે પ્રાચીન સમયના પાક છે અને સિંચાઈની વાત કરીએ તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું જે છે એ મુશ્કેલ હતું કેમ કારણ કે આપણા ગામડાઓ છે ને મિત્રો અત્યારે મોદી સાહેબ એવું કહે છે ને કે આત્મનિર્ભર બનો કેવા બનો આત્મનિર્ભર બનો જે તે સમયે મિત્રો આપણા ગામડાઓ આત્મનિર્ભર હતા અહીંયા અત્યારે સાડી નવસોથી વધારે વિદ્યાર્થીઓ લાઈવ છે જનરલી વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા એમના દાદા દાદી આપણા લેક્ચર જોતા હોય છે તો એવા વિદ્યાર્થીઓને કહું કે જો તમારા ફેમિલીમાંનું તમારું મોટી ઉંમરનું કોઈ પર્સન જોડે બેઠું હોય તો એમને પૂછજો જે તે સમયે એટલે હજારો વર્ષોની વાત નથી કરતો ભાઈ હમણાંની જ વાત કરું છું ચાલીસ વર્ષ ત્રીસ વરસ કે પચાસ વરસ પહેલાંનો સમયગાળો આપણે અહીંયા પર વિનિમય પદ્ધતિઓ ચાલતી કઈ પદ્ધતિઓ ચાલતી ગામડાની અંદર ભાઈ વિનિમય પદ્ધતિઓ જે છે એ ચાલતી મારી પાસે જે છે એ પચાસ કિલો જેટલા ઘઉં છે પણ મારે કપડાં સીવડાવવા છે હું ગામડાની અંદર એક ગામમાં એક જ દરજી હશે એની પાસે જો હું જઈશ તો એ દરજી જે છે એ મને કપડાં સીવીને આપશે એના બદલામાં હું એમને મજૂરી તરું કે બે કિલો ત્રણ કિલો ચાર કિલો જે કાંઈ અનાજ હશે એ અનાજ એને હું પ્રોવાઈડ કરીશ દરજીની પાસે ખેતી નથી એને ખાવા માટે અનાજ જોઈએ એને અનાજ મળી ગયું મને મારા કપડાં મળી ગયા હું સુતાર પાસે જઈશ મારે જે કાંઈ પણ કામ કરાવવું છે એ કામ સુતાર મને કરાવીને કરીને આપી દેશે બરોબર ને હું એને જે છે મારી પાસે જે કોઈ પણ વસ્તુ રહેલી છે એ વસ્તુ હું એને આપીશ પ્રોવાઈડ કરીશ અને વિનિમયનું માધ્યમ કહેવાય ગામડા ગામની અંદર આજથી પચાસ વર્ષ પહેલા પૈસાની જરૂર નહોતી હા શહેરમાં જવાનું થતું કોઈક એવી જ કામ બાબતની અંદર તો જ પૈસા જે છે એ ખીચામાં હોવા જરૂરી હતા નહીતર સાટા પદ્ધતિ જ ચાલતી અને હજુ પણ અંતરિયાળ ગામડાઓની અંદર સાટા પદ્ધતિઓ ચાલે છે અને આ સાટા પદ્ધતિઓ ચાલતી હોવાને કારણે આપણું ગામડું પ્રાચીન સમયમાં જ આત્મનિર્ભર હતું ભાઈ પ્રાચીન સમય થી જ આત્મનિર્ભર હતું આપણું ગામડું અને એટલા માટે રાજાઓને પણ ગામડાઓ કેવા જરૂરી બનતા હતા સમૃદ્ધ જ જોતા હતા નિર્ધન ગામડું ક્યારે રાજ્યનો વિકાસ કરી શકે નહીં ઓકે સાટા પદ્ધતિ સાટા પદ્ધતિ હે ને સાટા પદ્ધતિ અહીંયાથી આગળ જઈએ મિત્રો તો ઓઝારોની વાત કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો આપણને ક્યાંયથી મળ્યા નથી પરંતુ હળ આકારનું જે રમકડું છે એ હળ આકારનું રમકડું મળેલું છે જો આ આ જોઈ લ્યો બરોબર ને આ જે રમકડું છે એ રમકડું આપણને મળેલું છે ઘણી બધી બુક્સોની અંદરથી જે છે આવી માહિતી મળતી હોય છે કે હળ આકારનું કંઈક મેળું છે તો શું મેળું છે તો આપણને એવું લાગે કે આ હળ છે આ બે બળધ્યા છે આ પાછળ જે છે એ ગાડું જોડેલું છે આવું એક રમકડું આપણને મળેલું છે અને હવે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આવું હળ આકારનું રમકડું કઈ સિંધુ સભ્યતાની સાઈટમાંથી આપણે મળેલું આપણને મળેલું છે હળ આકારનું રમકડું આપણને કઈ સિંધુ સાઈટ માંથી મળેલું છે એ કોમેન્ટ કરીને મને જણાવો ઓકે અહીંયાથી આગળ આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો આપણે જ્યારે મિત્રો મગધ સામ્રાજ્યની વાત કરીને એ મગધ સામ્રાજ્યના એન્ડનો આ ટોપિક હતો આપણો કે મગધ સામ્રાજ્ય જ્યારે ખતમ થવામાં આવ્યું એ સમયગાળા દરમિયાન ખેતીમાં લોખંડના ઉજારોનો ઉપયોગ શરૂ થઈ ગયેલો વેરી ગુડ વેરી ગુડ મોટા ભાગના વિદ્યાર્થીઓ કાલીબંગન કહે છે ઓકે હા પણ યાદ રાખજો કાલીબંગન એના પછી બનવાલી ક્લિયર છે અહિયાંથી મિત્રો આપણે આગળ જઈએ તો પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન આપણે જોઈએ તો ભારતના ઉત્તર ભાગના જે ગામનો વડો છે એ ગ્રામ ભોજક કહેવાતો અને આ ગ્રામ ભોજકનું પદ છે એ વંશ પરંપરાગત રહેતું જેને આપણે અત્યારે સરપંચના નામથી ઓળખાઈએ કયા નામથી ઓળખીએ સરપંચના નામથી ઓળખીએ એ જે તે સમયે કયા નામથી ઓળખાતો તો ગ્રામ ભોજક એવા નામથી ઓળખાતો અને ગ્રામ ભોજક કોણ હોય તો મોટા ભાગે ગામનો સૌથી મોટો જે જમીન માલિક હતો એને ગ્રામ ભોજક તરીકે ઓળખવામાં આવતો અત્યારે પણ એ જ સિસ્ટમ છે આપણા ગામના સરપંચ જે છે એવરેજ ઓલ બધાની વાત નથી કરતો પણ મોટા ભાગની વાત કરું છું ગામના સરપંચ કોણ હોય તો ગામનો જે મોટો જમીનદાર વ્યક્તિ હોય એ જ વ્યક્તિ ગામનો સરપંચ હોય છે એમ જે તે સમયે ગામનો જે મોટો જમીન માલિક હતો એ જ ગ્રામ ભોજક બનતો અને દક્ષિણ ભારતની અંદર ત્યારે ત્રણ પ્રકારના લોકો રહેતા એક મોટા જમીનદારો એક નાના ખેડૂતો અને બીજા એવા કે જે જમીન વિહોણા મજૂર હોય એટલે કે મજૂરી કામ કરતા હોય મજૂરી કામ કરતા હોય ઓકે નગરજીવનની વાત કરીએ તો મોટા ભાગના શહેરો એ પચીસો વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા મતલબ કે જે જગ્યા મહાજનપદોની રાજધાની હતી એ જ જગ્યા મોટા શહેરો હતા એના સિવાયના લગભગ બધા ગામડાઓ હતા લગભગ બધા ગામડાઓ હતા શહેરમાંથી કૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા શહેરમાંથી શું પ્રાપ્ત થયું છે ભાઈ વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા અને આ વલયકૂપ એ શૌચાલય નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા આ બધું કેટલા વર્ષ કચરા મળેલું છે ભાઈ તો પચીસો વર્ષ પહેલાના જે અવશેષો આપણને મળેલા છે એમાંથી આ વલયકૂપ મળેલા છે અને ખાસ અગત્યનું આ વસ્ત્ર વિશેની વાતો આપણે ઘણી બધી વખત કરતા હોઈએ છીએ ઓકે સમજી લેજો મિત્રો આ જીસીઆરટીમાં આપેલું છે હવે આની અંદર વિદ્યાર્થીઓને ડાઉટ નહીં થાય એકવાર ગ્રંથ નિર્માણમાં હતું ત્યારે વિદ્યાર્થીઓને ડાઉટ થયેલો ઓકે આમાં ડાઉટને કોઈ ઓપ્શન રહેતો જ નથી ઓકે ઉપરના ભાગમાં જે વસ્ત્ર પહેરવામાં આવતું એને નીવી તરીકે ઓળખવામાં આવે નીચેના ભાગમાં પહેરવામાં આવતું એને વાસ તરીકે ઓળખવામાં આવે હવે હું અહીંયા તમને કહું કઈ રીતના નીવી અને કઈ રીતના વાસ બરોબર છે આ જે છે એ પહેરવાનો જે જભો હતો બરોબર ને આ જે પહેરવાનો જે જભ્ભો છે આને કયા નામથી ઓળખવામાં આવતું તો સાહેબ આને નીવી કહેવામાં આવતું શું કહેવામાં આવતું નીવી તરીકે ઓળખવામાં આવતું હવે બીજા કલરથી કલરમાં જો અહીંયા દોરું તો નીચેના ભાગની અંદર મિત્રો જે ધોતિયું પહેરવામાં આવતું આપણે ધોતયું દોરીએ છીએ હો બાકી હકીકતે આ ધોતયું હતું કે એક્સવાઇઝેડ શું હતું એ મને ખબર નથી ઓકે આને શું કહેવામાં આવતું આને વાસ કહેવામાં આવતું શું કહેવામાં આવતું આને વાસ તરીકે ઓળખવામાં આવતું અને પ્લસ અહીંયાથી આગળ જોવું તો અહીંયા ખંભા ઉપર નાખવાનો જે પટ્ટો રહેતો ઓકે મતલબ કે આ ખંભા ઉપર નાખેલો જે પટ્ટો હતો એને અધિવાસ કહેવામાં આવતો એને કયા નામથી ઓળખવામાં આવતો ભાઈ અધિવાસ એવા નામથી ઓળખવામાં આવતો ઓકે યાદ કઈ રીતના રાખી લેવાનું નીવી વાસ અધિવાસ સર એક બાજુ ધોતિયું લાંબુ આ થોડોક શેડો નીકળી ગયો છે ભાઈ પ્લીઝ અહીંયા તમે તમારા મેરેજ ની વાતો ના કરો યાર કોઈ કોઈ દી દી કરી કરી મારા વાતો ઓકે મેંથી આગળ જઈએ તો ધાર્મિક સાહિત્ય વિશે આપણે વાત કરીએ ધાર્મિક સાહિત્ય વિશે તો સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે એ વેદો છે અને વેદો કેટલા છે મિત્રો ચાર જેટલા વેદો છે આ વેદો વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરી નાખી ઓકે કે વેદોને સમજવા બ્રાહ્મણ ગ્રંથો અને બ્રાહ્મણ ગ્રંથોમાંથી જ પછી આરણ્યકોની રચના થઈ એમાં શતપથ બ્રાહ્મણ ગૌપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક જે છે એ સૌથી અગત્યના ગણાવી શકાય એવા આપણા ગ્રંથો છે સૌથી અગત્યના ગણાવી શકાય એવા આપણા ગ્રંથો છે વેદ વ્યાસ રચિત મહાભારત જે છે એ પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું જે વિકસતું જતા એક લાખ શ્લોકોનું મહાભારત થયું જે જય સંહિતા જે છે ને એની અંદર ચોર્યાસી હજાર શ્લોકો હતા કેટલા હજાર શ્લોકો હતા ભાઈ ચોર્યાસી હજાર જેટલા શ્લોકો હતા ઓકે સૂર્યાભાઈ ભરવાડ હું જોઈ લઉં ચાલો એ એ હું જોઈ લઉં વસ્ત્રોવાળું ઓકે હું જોઈ લઉં કોઈ ટેન્શન નથી ઓકે ચોર્યાસી હજાર શ્લોકો હતા અને આ ચોર્યાસી હજાર શ્લોકો પછી એની અંદર વિકાસ થતાં 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 જ્યારે એક લાખે પહોંચ્યું એટલે એને કયા નામથી ઓળખી લેવામાં આવ્યું ભાઈ મહાભારત એવા નામથી એને ઓળખી લેવામાં આવ્યું એકસો આઠ જેટલા ઉપનિષદો એ ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે કઠ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો એ ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે એક્ઝામની અંદર જે છે એ પૂછાયેલું છે ઉપનિષદો જે છે એની વિષય વસ્તુ ઓકે યાદ રાખજો મિત્રો તત્વજ્ઞાન માટે છે શેના માટે છે તત્ત્વ જ્ઞાન માટે છે અને આપણા પુરાણોની સંખ્યા કેટલી તો અઢાર જેટલા પુરાણો એમાં વિષ્ણુપુરાણ ગરુડ પુરાણ વાયુપુરાણ અને મત્સ્યપુરાણ તેમજ ભાગવત પુરાણ જે છે એ આપણા વિશિષ્ટ ગ્રંથો છે એ આપણા વિશિષ્ટ ગ્રંથો છે એટલે તમને લોકોને કોમેન્ટ કરવાનો ટાઈમ મળી કેમ જાય એટલો બધો હેં તમને કોમેન્ટ કરવાનો એટલો બધો ટાઈમ મળી કેમ જાય કહી દીધું એક વખત કે હું ચેક કરી લઈશ એનો મતલબ કે હું ચેક કરી લઈશ બધા લોકોને પર્સનલી કોમેન્ટ કરી કરીને આમ કહો તો જ તમારા દિલને ટાઢક વડે તમે ભણવા આવો કોમેન્ટ કરવા આવો ભાઈ ભણવાવાળા જેટલા વિદ્યાર્થીઓ છે ને પોતાના લેક્ચર ને પોતાના લેપટો જે લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં જ્યાં પણ લેક્ચર ચાલે છે ને કોમેન્ટ સેક્શનને ઓફ રાખજો બાકી અહીંયા કેટલાક એવા તત્વો આવે છે ને જે ભણવા નહીં આવતા બરાબર ને હા મહેરબાની કરીને કહું છું ભણવાવાળા વિદ્યાર્થીઓ પોતાના લેક્ચરની અંદર લાઈવ ચેટબોક્સને ઓફ રાખજો તો તમે ભણી શકશો ને તમને બહુ મજા આવે કોમેન્ટ સામુ બિલકુલ નહીં જોતા હું જ્યારે એમ કહું કે ભાઈ આ બાબતનો મને જવાબ જોઈએ કોમેન્ટ આપો ત્યારે કોમેન્ટ બોક્સને ઓન કરજો ઓકે અને અહીંયાથી આપણે આગળ જઈએ તો બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો છે એ ત્રિપિતક કહેવાયા બરાબર ને જેમાં છે સૂતપિતક એટલે કે સૂત્રપિતક પછી વિનય અને અભિધમ્મ પિતકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ જેમાં દીઘનિકાય છે અંગુતર નિકાય છે અને મિનિકાય છે એ અગત્યના ગ્રંથો છે આ અંગુતર નિકાય તમે યાદ કરો પાલી ભાષામાં લખાયેલો એક ગ્રંથ છે જેમાં સોળ જેટલા મહાજનપદોની ડિટેલ આપણને મળેલી છે સોળ જેટલા મહાજનપદોની ડિટેલ મળેલી છે ઓકે આ એક શું છે મિત્રો એક અંગુતર નિકાય જે છે ને એ એક જાતક કથા છે એક જાતક કથા છે પછી નાગસેનનું મિલિંદ પાનહો પાનહોનો મતલબ થાય છે પ્રશ્નો એટલે કે બૌદ્ધ સાધુ નાગસેન અને જે મિનાન્ડર જે છે એ બંનેના પ્રશ્નોનો જે સંવાદ છે મિનાન્ડરના પ્રશ્નો નાગસેનના જવાબ એને મિલિંદ પનહો એટલે કે મિલિંદના પ્રશ્નો એવું નામ સાંભળ્યું આર્યમંજુશ્રી મૂલકલ્પમાં અગત્યના એ બે અગત્યનો ગ્રંથ છે આર્યમજુશ્રી મૂલકલ્પ જે છે એ અગત્યનો ગ્રંથ છે કે અહીંયાથી આગળ જઈએ તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો ગુજરાતનો ઇતિહાસ આપણે ભણેલા છીએ તો મને તમારે એવું કહેવાનું છે કે મૈત્રક વંશનો કયો એવો રાજવી છે કે જેનો ઉલ્લેખ આપણને આર્યમંજુશ્રી ગ્રંથમાંથી મળે છે મૂળ કલ્પમાંથી આપણને મળે છે અને એને કયા નામથી ઓળખવામાં આવે છે ખબર છે પાર્થિવના અધિરાજ આ મૈત્રક વંશના કયા રાજવીને આર્ય મંજુશ્રી મૂલકલ્પ નામના બૌદ્ધ ગ્રંથની અંદર પાર્થિવના અધિરાજ તરીકે ઓળખાવેલો છે આ જે વિદ્યાર્થીઓને ખબર હોય એ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને અહીંયા જવાબ આપજો હા હવે કોમેન્ટ ખોલો હા કાજલ અમિત કુમાર દરજી તમે છે ને તમારા નજીકના એરિયાનો જે કોઈ પણ બુક સ્ટોર હોય ને ત્યાં પર જઈ અને તમે આ બુક વિશે સંશોધન કરી શકો છો મળી જશે ઓકે મળી જશે અને આવતીકાલે છે ને હું એ બી ટ્રાય કરું કે તમને ઓનલાઈન બુક જ્ઞાનની ક્યાં મળશે હું તમને અહીંયાથી લિંક કહી દઉં બરાબર ને એવું લાગે તો હું લિંક કોપી પેસ્ટ કરીને અહીંયા કોમેન્ટમાં જ મૂકી દઉં ઓકે હું ટ્રાય કરાવું કંઈક અને તિબેત ભાષ તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની ધર્મગ્રંથની કજાર અને તંજર એ બે સંહિતા ખૂબ જ પ્રસિદ્ધ થયેલી છે બે સંહિંતા ખૂબ જ પ્રસિદ્ધ થયેલી છે મોટા ભાગના વિદ્યાર્થીઓનો આન્સર અહીંયા ખોટો પડી રહ્યો છે જનરલી વિદ્યાર્થીઓ શિલાદિત્ય સાતમો કહી રહ્યા છે બરોબર ને ભાઈઓ બહેનો જોઈ લેજો ઇતિહાસ ઇતિહાસના લેક્ચરને એક વખત સારી રીતે જોઈ લેજો શિલાદિત્ય છઠ્ઠાને પુરુષોત્તમ અને પાર્થિવના અધિરાજ તરીકે ઓળખાવેલો છે અને કયા ગ્રંથની અંદર તો આર્ય મંજુશ્રી કલ્પ નામના ગ્રંથની અંદર એમને પુરુષોત્તમ અને પાર્થિવના અધિરાજ તરીકે ઓળખાવેલો છે ક્લિયર છે બસ હવે આવા ગપ્પા કોમેન્ટો બંધ કરો યાર ગપ્પા કોમેન્ટો બંધ કરો ઓકે અને અહીંયાથી આપણે આગળ જઈએ તો આ એક બાબતને યાદ રાખવાની છે બૌદ્ધ ધર્મની તિબ્બત ભાષાની બે પ્રસિદ્ધ સંહિતા કઈ ઓકે તો કઝાર અને તંજર છે કઈ છે કઝાર અને તંજર છે અહીંયાથી આગળ જઈએ તો જૈન ગ્રંથો જેને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે આ આગમોની સંખ્યા કેટલી છે આપણને ખબર છે કે ભાઈ ત્રિપિટકો પીટકો જે છે એ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે તો એની અંદર ત્રણ પીટકો છે વિનય પિટક અભિધમ પીટક પણ એક્ઝામની અંદર એવું પૂછાય કે આગમો કુલ કેટલા છે આગમો જૈન ધર્મના ગ્રંથ છે એ આપણને બી ખબર છે એ આપણને બી ખબર છે તો આગમો કુલ કેટલા છે એ બી આપણને ખબર હોવી જોઈએ બહાર છે એક મિત્રનો સવાલ છે ડોડિયા નાઇન્ટી સિક્સ જીમેલ ડોટ કોમ યુપીએસસીની તૈયારી કેવી રીતના કરવી તમારથી નહીં થાય તમારથી નહીં થાય હું કામ ખબર કારણ કે તમારી આ આદત છે ને એ તમને ક્યાંય નહીં ચાલવા દે તમે ઓછામાં ઓછી અત્યારે સિત્તેરથી એંસી જેટલી કોમેન્ટો કોપી પેસ્ટ કરી ચૂક્યા છો વિધિન અ વન ઓર ટુ મિનિટની અંદર ઓકે તો પહેલી વસ્તુ તો એ કે તમારી અંદર યુપીએસસી પાસ કરવા જેવો કોઈ સેન્સ જ નથી એટલે એ સલાહ તમને આપવી વ્યર્થ છે ઓકે પહેલાં આદત સુધારો પછી આવજો જેટલી ખબર હશે એટલી સલાહ આપીશ ઓકે જેટલી ખબર હશે એટલી સલાહ આપીશ પેલા સુધારી લ્યો તમારી ઓકે અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ ધર્મનું પ્રાચીન સાહિત્ય જે છે એ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે ચૌદ પર્વની અંદર અને બાર અંગની અંદર આ જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય વહેંચાયેલું છે અને મુખ્ય ગ્રંથોમાં આગમો છે પછી આ ચાર અંગ છે અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર એ જૈન ધર્મના મુખ્ય અગત્યના ગ્રંથો છે એક્ઝામની અંદર તમને એવું જ ડાયરેક્ટ પૂછવામાં આવે કે ભાઈ એક્સ વાય ઝેડ નામનો ગ્રંથ એ કયા ધર્મનો ગ્રંથ છે અથવા તો જૈન ધર્મના ગ્રંથો નીચેનામાંથી કયા કયા છે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે વૈતાલિક દશા વૈતાલિક આચાર અંગ આગમો એ જૈન ધર્મના મુખ્ય ગ્રંથો છે આગમો કુલ કેટલા છે ભાઈ તો આગમો કુલ બાર છે અને જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ કેટલા પર્વમાં વહેંચાયેલું હતું કેટલા અંગોમાં વહેંચાયેલું હતું તો ચૌદ પર્વમાં અને બાર અંગોમાં વહેંચાયેલું છે ચૌદ અંગોમાં અને બાર પર્વ જે છે એ બાર પર્વમાં વહેંચાયેલું છે ક્લિયર અહીંયાથી આગળ આપણે જઈએ તો મિત્રો ટેટ વન અને ટેટ ટુ માટેની બેચ ચાલી રહી છે ફ્રી મટિરિયલનો સેટ ટેસ્ટની એપ્લિકેશન સાથે પચાસ ટકા ડિસ્કાઉન્ટ તો ખરું જ ઓકે ટોટલ ફીસ છે મિત્રો આપણી બાવીસ નવસો નવ્વાણું પણ નવ મહિનાની વેલિડિટીનો કોર્સ તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળે અગિયાર હજાર ચારસો ને નવ્વાણું રૂપિયામાં જેમાં એડમિશન ઓપન છે અત્યારે વિભાગ બે સાથે આ આપણા ફેકલ્ટી મંડળની આખી ટીમ છે જેને તમે સારી રીતે ઓળખો છો આ બેચમાં જો એડમિશન લેવા માગો તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો હા મહાભારતમાં અઢાર પર્વો છે સો ટકા સો ટકા સો ટકા ઓકે હવે ટેટ વન ટુની અંદર મિત્રો નવી લાઈ બેચની પણ શરૂઆત આપણે જે છે એ કરી દીધી છે એમાં પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે એની છ મહિનાની વેલિડિટી છે જેની ફીસ છે નવ હજાર ચારસો નવ્વાણું રૂપિયા આ આપણું ફેકલ્ટી ટીમ છે આખી એમાં પાર્ટ ટુમાં જે વિદ્યાર્થીઓ ભાષાવાળા હશે એને આપણે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃતનું નોલેજ પણ પૂરતા પ્રમાણમાં આપીશું જે વિદ્યાર્થી એસેસવાળા છે અને ધોરણ છ સાત આઠની એસએસની ટેક્સ્ટબુક સારી રીતે ભણાવીશું જે વિદ્યાર્થી ગણિત વિજ્ઞાનવાળા છે એને ધોરણ છ સાત આઠની ગણિત અને વિજ્ઞાનની ટેક્સ્ટબુક ખૂબ જ સારી રીતે અહીંયાથી અભ્યાસ કરાવવામાં આવશે ઓકે અહીંયા પર આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને તમે તમામ માહિતી મેળવી શકો છો જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ ડાઉનલોડ કરવાની પ્લે સ્ટોર ઉપરથી એમાં રજીસ્ટ્રેશન કરાવો કોઈ પણ કોર્સ સિલેક્ટ કરો પ્રોમો કોડ એપ્લાય કરો અને પે ફીસને પે કરી દો અને વિધિન અ શોર્ટ ટાઈમમાં માય કોર્સના ઓપ્શનમાં જશો ત્યાં તમને તમારી બેચ જે છે એ અવેલેબલ થઈ જશે અહીંયાથી આગળ જઈએ તો ધર્મેતર સાહિત્ય વિશે આપણે વાત કરીએ જેમની વિષય વસ્તુ મિત્રો ધર્મની બહાર આવે છે તેવા સાહિત્યિક ગ્રંથોને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે હું એમ કહું કે સાહેબ વેદોનો સમાવેશ ધર્મેતરમાં થાય નોટ પોસિબલ કેમ કારણ કે વેદોનો મૂળ આધાર ધર્મ છે આગમોનો આધાર ધર્મ છે બરોબર ને પિતકો જે છે એનો આધાર ધર્મ છે ઉપનિષદો આપણા જે છે આરણ્યકો બ્રાહ્મણ ગ્રંથો એ બધાનો આધાર મૂળ ધર્મ છે એને આપણે ધર્મ ગ્રંથો કહીએ પણ ધર્મ સિવાયના જેની બાબતોની ચર્ચા જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી તો એને ધર્મેતર સાહિત્ય કહેવાય કયું સાહિત્ય કહેવાય અને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે એમાં મનુસ્મૃતિ જે છે એ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણવામાં આવે છે અત્યારે જેમ ઇન્ડિયન પેનલ કોડ છે ક્રિમિનલ પ્રોસીઝર કોડ છે એવિડન્સ એટલે કે પુરાવાઓનો જેમ કાયદો છે ધ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ છે કાયદાના ગ્રંથો છે ને એમ જે તે સમયે પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ કોઈ હોય તો એ સ્મૃતિ હતી અને સ્મૃતિની નામ છે મનુસ્મૃતિ કઈ છે મનુસ્મૃતિ અને કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં મૌર્ય સામ્રાજ્યના સમયની રાજનીતિ કાયદો અર્થનીતિની કુશળ વહીવટ કરનીતિ એની સમાજ વ્યવસ્થા વ્યાપાર ખેતી આ ઉદ્યોગ વગેરેનો ઉલ્લેખ શેમાં કરવામાં આવેલો છે ભાઈ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કરવામાં આવેલો છે નાટકોની અંદર જો આપણે ચર્ચા કરીએ તો મહાકવિ ભાસ કવિ કાલિદાસ કવિ શુદ્રક કવિ ભારવી જેવા મહાન સાહિત્યકારો જેના નાટકો આપણા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે મહાકાવ્યોમાં અભિજ્ઞાન શાકુતલમ રઘુવંશમ કિરાર તાર સ્વપ્નવાસ વદતમ અને મૃચ્છકટિકમ મૃચ્છ કટિકમ આમાં અભિજ્ઞાન શાકુંતલમ અને રઘુવંશમ આ બંને મહાકવિ કાલિદાસના છે ખબર છે આપણને મને કોઈ કહેશો કિરારતાર ઝુનિયમ કોનું છે સ્વપ્નવાસ વદતમ કોનું છે અને મૃચ્છ કટિકમ કોનું છે મને કહો નહીં આવડે તો હું બેઠો છું ઓકે હા ચાલો 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 ફટાફટ ફટાફટ કોમેન્ટ કરો ભાઈ ફટાફટ કોમેન્ટ કરો ઓકે કિરાર તાર કોનું છે વાસ વદતમ કોનું છે કટિકમ કોનું છે ઓકે વેરી ગુડ વેરી ગુડ આમાં તમે કોનું કોનું શું કહેવા માગો છો આમાં કંઈ સમજ નહીં પડતી તમે ડાયરેક્ટ નામ લખો તો આમાં મારે કોનું કોનું શું લખવું ઓકે મૃચ્છ કટિકમ શુદ્રકનું છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ

કિરાતાર જુનિયમ જે છે એ ભારવીનું છે કોનું છે ભાઈ ભારવીનું છે આ વસ્તુને એક્ઝામમાં યાદ રાખજો આ નામ છે ને એ કન્ફ્યુઝનવાળા છે કેવા છે કન્ફ્યુઝનવાળા છે એ સિવાય મિત્રો સંગમ સાહિત્યની રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીઓમાં થયેલી બરાબર ને ઈસવીસન પૂર્વે પહેલી બીજી ત્રીજી ઈસવીસનની પહેલી બીજી ત્રીજી આવો સમયગાળો આપણે સંગમ સાહિત્યના ઇન્ડિયન હિસ્ટ્રીના લેક્ચરોની અંદર આપણે જોયેલો છે બરાબર ને ખાસ કરીને જે છે એની શરૂઆત પાંડ્ય શાસકોએ કરાવેલી પહેલો સંગમ યુગ બીજો સંગમ યુગ ત્રીજો સંગમ યુગ આ બધી શરૂઆતો હતી ઓકે મદુરાઈમાં ત્રણ સંગમ સભામાં સોળસો જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી મદુરાઈની અંદર જે ત્રણ સંગમ સભા જે ભરાઈ બરાબર ને એમાં સોળસો જેટલા કવિઓએ વીર કાવ્યોની રચના કરી અને શિલ્પદ્દિકારમ અને મણિમેખલાઈ સાહિત્ય જે છે એ ખૂબ જ અગત્યના છે હોમવર્ક આપું છું આ શિલ્પદ્દી કારમ અને મેખલાઈ આમાંથી કોને આમાંથી કોને દક્ષિણનું મહાભારત કહેવાય અને આમાંથી કોને દક્ષિણનું રામાયણ કહેવાય આ બંને તમારે શોધવાનું છે ઓકે જો યુટ્યુબની અંદર મારો શોર્ટ જોયો હશે શોર્ટ વિડીયો આવે ને યુટ્યુબમાં આપણી જ્ઞાન લાઈવની ચેનલમાં એમાં જો મારો સૌથી પહેલો શોર્ટ કોઈ વિદ્યાર્થીઓએ જોયેલો હશે તો એને આનો આન્સર ઇઝીલી આવડશે અથવા તો ઇન્ડિયન હિસ્ટ્રીનો પહેલો લેક્ચર જો કોઈએ જોયો હશે તો એને આનો આન્સર આવડશે શિલ્પદ્દી અને મની મેખલાય આમાંની એકને દક્ષિણનું રામાયણ કહેવાય એકને દક્ષિણનું મહાભારત કહેવાય હું અહીંયા હું અત્યારે ન કહી શકું અત્યારે કહી શકું નહીં અત્યારે હું કાંઈ નહીં બોલું તમે જે એ યા હશે 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 ઓકે ચાલો મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા પર ખતમ કરીએ ઓકે આવતીકાલે એક વાગ્યે મળીશું આવતીકાલે એક વાગ્યે મળીશું જય હિન્દ જય ભારત તમારા તરફથી સપોર્ટ ઓછો થતો જાય છે આટલું યાદ રાખજો ઓફલાઈન બેચની અંદર પણ લોડિંગ પૂરેપૂરો જોવા મળે છે એમાં કંઈ ઘટતું નથી ઓકે એપ્લિકેશન બી એટલા વિદ્યાર્થીઓ છે કે એમાં પણ પૂરેપૂરો ટાઈમ આપવો પડે છે પણ તમારા તરફથી મિત્રો સપોર્ટ ઘટતો જાય છે ઓકે બે દિવસ ચેક થશે પછી આમાં મારો કોઈ વાક નહીં ઓકે જય હિન્દ જય ભારત